સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને શિમારુ ગુજરાતી તરફથી નવીનતમ માહિતી મેળવો. એટલે તમારે એનું કામ ચાલુ રાખી બધા જ પુરાવા ભેગા કરીને અમને આપવા પડશે. આમ જોવા જઈએ તો તમારા માટે બહુ જ સહેલું છે, કારણ કે અસુભાઈ તમારું બધું જ માને છે. પણ હું અસુભાઈ માટે કામ કરું એ મારા સસરાને નથી ગમતું. તમારા સસરાને તમે જેલ ભેગા થશો એ ગમશે. મારે ગામ ભેગા થઈ જવું પડશે. લુક મિસ્ટર સિદ્ધાર્થ, અત્યારે તમે જે રસ્તા ઉપર જઈ રહ્યા છો ને, ત્યાંથી જો યુ ટર્ન લેશો તો રસ્તો સીધો જેલ તરફ જાય છે. ત્યાંથી જો લેફ્ટ કે રાઈટ લેશો તો એ રસ્તો પણ સીધો જેલ તરફ જ જાય છે. હા, સીધો રસ્તો પણ આમ તો જેલ તરફ જ જાય છે, પણ ત્યાંનો જેલર હું છું એટલે કદાચ તમને માફ કરી દઉં. તમે પેલા ટ્રાફિક હવાલદાર હતા ને, તમે નક્કી શું કર્યું? નક્કી શું કરવાનું હોય, ચારે તરફ જેલ જ હોય તો બોલો. હું સંજુ ને સલમાન બધા સાથે બેસીને જ ખાશું. ચલો ગુડ, આખો પ્લાન મારે આગળ રેડી છે. સાંભળો, એ તારા સસરા આવી ગયા લાગે છે. સાહેબ, આજે મારા એન્ગેજમેન્ટ છે. તમે કામ કરો, થોડી વાર અંદર બેસો, આપણે પછી બધો પ્લાન સમજશું. ભડકો નહીં, મારા સસરા છે સાહેબ. તમારા સસરાને એવી રીતે ગાળો આપો કેટલું ખરાબ લાગે. તું આગળ એને સંભાળજે, એ લોકોને અંદર નહીં આવવા દે. તો બધું સંભાળ લેજે મારા, પ્લીઝ. અરે સંભાળ, સંભાળજે. અરે તું જાણ, અરે મે લોચી વગાડો યાર, અમારું બિલ વધારે આવે છે. લીંબુ ચોટાડ્યો તેવો લાગે છે. ભાભી સીધું ક્યાં છે? તૈયાર થાય છે. હા, હંમેશા બસ તૈયાર થાય, પણ કોડો થયા છે નખો ગયો, આવ્યો નથી મારી પાસે. આવી ગયો, તૈયાર થઈને આવી ગયો. મારા માટે ગિફ્ટ કે આ? હા હા હા, લગન પહેલા જ મંગળસૂત્ર લાવ્યા મારા માટે. પહેરી લઈશ. એન્ગેજમેન્ટ રિંગ લઈ આવું. વીટી મારી પાસે છે દીકરા. રિંગ તારી પાસે રાખવાની શું જરૂર હતી? હું શોધીને થાકી ગયો. જો ગધેડા, જો મારી પાસે રિંગ નહોતે તો હું તમને એમ કહેતો કે એન્ગેજમેન્ટ આપણે શરૂ કરી નાખીએ. હું તમને નથી કહેતો. દરેક ટાઈમ તમને નથી કહેતો, તમે નથી કરતા. મારા જ કાનમાં આવીને બોલ્યા કે સારો નખો ગયો. જોયું 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 તે. આજે તારે કરાલે મારે કેવું કેવું સાંભળવું પડે છે. હવે નખો ગયો હવામાં વાત કરી રહેલો છે. જો જસ્ટ સી ધેટ, જસ્ટ સી ધેટ. વડીલોને પગે લાગીને એક બીજા રિંગ પહેરાવી દો. જા ડેલ્લાસ, ચાલ ને પહેલા આપણે વડીલોને પગે લાગી લઈએ. યા ઓકે ડેલ્લાસ. હા, મેં વડીલ કહ્યું, વડલો નહીં. યારી માસી વિહાર અહીંયા ઓને દિવસ બાકી રહ્યા છે, એ પેલા લગ્ન કરી નાખજે અને શાંતિ રાખજે. શાંતિ રાખીશ. લગ્ન પછી મારી દીકરી રાખવાની છે. આ શાંતિ કોણ છે સારી ઘેરમાં? વાતાવરણ બહુ મિસ્ટીરિયસ છે. એક ચીજ યાદ રાખજો, હું બહુ કડક ઇન્સ્પેક્ટર છું, બહુ કડક ઇન્સ્પેક્ટર છું. આરોપીને પકડીને ઉભો રાખો ને, મારી સંભે એની આંખમાં આંખ ગળું ને તો ભલ ભલાને પરસીનો છૂટી જાય. તમને મને નહીં, આરોપીને ઘરે. એક વાત મને કહેશો, મેટરના હસબન્ડનું ખૂન થયું હોય સાચી વાત? સર, તમે કેવું છો તો મને ખબર પડી કે મેટરનો હસબન્ડ પણ હતો. એમ તમને માલમ નથી? નહીં સર. પ્રાઇવેટમાં રાખજો, મેટરનો હસબન્ડ વોઝ ઇન્વોલ્વ વિથ અંડરવર્લ્ડ. ઓહ, અંડરવર્લ્ડ સાથે કનેક્શન હતા એટલે એનું ખૂન થયું. ઓકે, મને એવો ડાઉટ લાગે છે કે એનો હસબન્ડ જો અંડરવર્લ્ડ સાથે કનેક્શનમાં હોય તો એની બૈરીડી મૂવી કનેક્શન હું જોઈએ કે નહીં? વોટ ડુ યુ સે? એટલે તો હું એટલે હું એ મેટરની ઉલટ તપાસ લેવા માંગુ છું. આઈ વોન્ટ ટુ ક્રોસ એક્ઝામિન. ઓકે, એક કામ કરો ને સર, જ્યારે મેટર નહીં આવે ને
તો તમે એની આંખમાં આંખ મેલાવી દેજો. જો મેટરનને પસીનો છૂટવા લાગી ગયો તો તમે જાણી જશો કે એનો અંડરવર્લ્ડ સાથે કોઈ કનેક્શન છે કે નથી. મારા સાહેબ સાવ ગઢેરા છો, ડોક્ટર કેમ મને હમણાં સમજ નથી પડતું. મેટર જેવી રીતે આગળ પકડીને એની આંખમાં ગળું ને તો મને પસીનો છૂટી જાય અને નહીં છૂટે. સમજ પડ્યું ને? સમજ પડ્યું તમને? ઇટ્સ અનફોર્ચ્યુનેટ, ઇટ્સ અનફોર્ચ્યુનેટ કે તમારો દીકરો બી આ અંડરવર્લ્ડ સાથે મેલાયો છે. નહીં સર, નહીં સર, તમને જરૂર કઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયો હશે. હી ઇઝ ટોટલી ઇનોસેન્ટ. ધેન બી ટેલ મી વન થિંગ વેરી ફ્રેન્કલી, એ તમારો ઇલેજિટિમેટ સન છે ખાતી વાત? નો સર, હું એનો ઇલેજિટિમેટ ફાધર છું. એક્સક્યુઝ મી, આઈ લેજિટિમેટ ને ઇલેજિટિમેટ એટલે શું? મને કે સમજ નથી પડતી, જરા ક્લેરિફિકેશન આપો ને. તમારા રૂમ ની અંદર હું ઓક્સફર્ડ ડિક્શનરી મોકલાવી આપસ, વાંચ્યા કરજો. સમજ પડ્યું? વસમાં બોલ બોલ ના કહી આગળ. ઓકે, કોણ છે? કોણ છે? પ્રાણી કોણ છે? સારું સર, પેશન્ટ છે, બહુ જૂનો પેશન્ટ છે. બહુ જૂનો? એના મોઢા પરથી લાગે છે મોહેન્જો દારો ટાઈમ નો છે. તો ઝડપી ફાટીને બહાર નીકળે ને તેવામાં લાગે છે. સર જરા સંભાળી, જરા તમારી કઈ લાગે કે બે હોય કામની વસ્તુ છે કે નહીં? બધું કઈ કામ નહીં લાગતો છે. કોણ છે? કોણ? ચાલો સાહેબ, મારું નામ લવજી લાલકાકા છે. હા, તો લવજી લાલકાકા છે એટલે મારા વાઈફ ના તમને નીચે મળ્યા હશે ને? તમારા વાઈફ? હા, એટલે તમારી સાથે જે પેલો ફટાકા જેવો ભાઈ નું ગુઓ મિસિસ દેસાઈ, ત્યાં લવજી લાલકાકા ના વાઈફ છે? હા સાહેબ, સાહેબ નીચે આવેલા. એ મિસિસ લાલકાકા છે સર. એટલે મિસિસ લાલકાકા છે, ધેટ મીન્સ કે એવન નો જે છોકરો છે તેના એવન ફાધર છે. સર એ પિક્ચર જરા જોખું જોખું છે. ઓ જોખું જોખું હોય તો પછી લેટ મી ટેલ યુ વન થિંગ, તો પછી એવન નો જે છોકરો છે મિસિસ દેસાઈ નો એ તેના તમારો દીકરો થાય? સર આ પિક્ચર તો આખી નેગેટિવ પ્રિન્ટ માં છે. પિસ્તોલ માં છે ને એક ગોળી બચેલી છે, સીધી કહીને છુટ્ટી મારશે મરી જશે. ફિકર ના કરો, હું આવી ગયો ને, હવે તમને કોઈ મય જેવી આંગલી બી નહીં લગાડે. શું છે પણ શેની મારા નામની બૂમા બૂમ કરે? સમજી ગયો કાનજીભાઈ, તારો પાર્ટનર બી છે, પાર્ટનરશીપ માં ચોરી કરો તમે લોકો. શરમ નથી આવતી? શું થયો? ઓ માય ગોડ, આ તો ચોરો ની ટોળકી નો સરદાર લાગે છે. નખોટ ગયા, તને પેદા થવાના $40 પૂરા નથી થયા તેટલા તે ચોરી કરવાનું શરૂ કરી નાખ્યું છે. શું થયું? શું થયું ભાઈ? શેનો અવાજ આવે છે ક્યારનો આ બધો? ઓ માય ગોડ, હવે માલમ પડે છે કે ચોરી નો બહુ કેટલી ખરાબ ચીજ છે. રિયલી આમ ટેલિંગ યુ, રિયલી ખરેખર ભગવાને તમારી બંને ટાંગ ખેંચી નાખી તો બી તમને ચોરી નો બહુ એટલો છે કે તમે વ્હીલચેર પર આવો છો ચોરી કરવા રસ્તે. ઓ ભાઈ, તમે મારી વાત સાંભળશો? હા બોલો ને. આમાંથી કોઈ ચોર નથી. એમ એમ એમ, સોરી ભાઈઓ, સોરી, મારી ભૂલ થઈ, કોઈ ચોરી નથી. તો છે કોણ સાલું ચોર? તમે. હું ચોર? તમારું ખસી ગયેલું છે શું? વિચાર કરો, વિચાર કરો, મારું બોડી જો, હું ચોરી કરી શકું? અને ચોરે તો ભાગવું જોઈએ, એમાંથી ભગાય નહીં, અને પછી પકડાઈ જાવ તો લડવું જોઈએ, એમાંથી લડાય નહીં. એક મિનિટ, એક મિનિટ, મને લાગે છે કે આપણી વચ્ચે કઈ ગેરસમજ થઈ લાગે છે. અમે તમને ચોર સમજ્યા, તમે અમને ચોર સમજ્યા. ચાલો કઈ નહીં, BCLD. BCLD? ભૂલ ચૂક લેવી દેવી. હા, પણ તો પછી તમે આ બંદૂક લઈને કેમ આવ્યા? બંદૂક ની વાત નહીં કરવાની, બંદૂક ની બહુ સેન્ટિમેન્ટલ વેલ્યુ છે. બંદૂક મારા ફાધર ની છે, બિચારા ગુજરી ગયા. મારા ફાધર મિલિટરી માં હતા, સેકન્ડ વર્લ્ડ વોર માં આ બંદૂક સાથે લડતા લડતા બિચારા જીવ મૂકી દીધો. બંદૂક સાથે લડતા હતા? કેવી રીતે લડતા હતા? માય ગોડ, આ તો સાથે બુદ્ધિ નથે જેવું છે. અરે બંદૂક સાથે કઈ લડાય, હાથમાં બંદૂક લઈને દુશ્મનો સાથે લડતા લડતા જીવ મૂકી દીધો. પણ ઇવન ને ગ્રાઉન્ડ ડ્યુટી, મરી ગયા ઉપર. અચાનક એમની ડ્યુટી ચેન્જ થઈ ગઈ, હેલિકોપ્ટર હું ઉપલાવી આપ્યા. હવે હેલિકોપ્ટર ઉપર ઉપર જેમ જાય, જેમ જેમ એરોપ્લેન હેલિકોપ્ટર ઉપર જતું ગયું ને, કે ઠંડી લાગવા લાગી. હવે સ્વાભાવિક છે કે જેવી મારા સાથે ઠંડી લાગે કે શું કરે, આપણે પંખો બંધ કરી નાખીએ. તે મને ઉઠીને પંખો બંધ કીધો, પણ એ હેલિકોપ્ટર નહોતો, સીધું હેલિકોપ્ટર નીચે આવ્યું. કઈ જાતના બાપા રાખો છો તમે? મેં નથી રાખ્યા, બાપા એ મને રાખેલો. અચ્છા અચ્છા, તમને રાખ્યા તો તમારું નામ કઈ પાડ્યું હશે ને? મારું નામ છે પેસ્ટનજી રુસ્તમજી ઈચ્છાપુરિયા. ઈચ્છાપુરિયા કઈ જાતની સરનેમ? પારસીઓમાં આવે. જે લોકોને બચ્ચાઓની પોડિયાઓની ઈચ્છા હોય એ લોકો ઈચ્છાપુરિયા રાખીએ. મારા ફાધર મધરને પોડિયાઓની બહુ ઈચ્છા હતી, બહુ ઈચ્છા હતી, પણ ભગવાન લોકોની ઈચ્છા પૂરી નહીં કરી. અમારું બહુ નાનું કુટુંબ, બહુ નાનકડું કુટુંબ અમારું. અમારા કુટુંબમાં કોણ? હું, મારા ફાધર,
મારા મધર ને મારા સાત ભાઈઓ. સાત એટલે ટોટલ આઠ. હા, ને ખૂબી જાણો તમે? ખૂબી જાણો? અચ્છા, આઠે આઠ ભાઈનું નામ પેસ્ટનજી. પેસ્ટનજી? હા, બહુ સગવડિયું છે. મારા મધર બી છે ને તે બિચારા તમારી જેમ અપંગ હતા, આખો ડરો વ્હીલચેર પર, આવી એકલા ઘરમાં હોય કે કામ પર હોય તો બૂમ મારે, પેસ્ટનજી આઠ ભાઈ આવીને ઉભા રહી જાય. પણ તમારું અહીંયા આવવાનું કારણ શું? હા, એટલે સિમ્પલ છે સાહેબ, વાત એમ છે ને કે મને તમારા હેન્ડસમ હાઉસમાં ભરતી કરવાનું છે. ના ના, તમને એડમિશન મળશે, પણ એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તમને ખબર છે ને? અરે, તમારા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તમારી જોઈ ખબર, 25 વાર વાંચીને અચંબ કરી ગયેલો છે હું. બધું મોઢે છે, બોલો. મને એક જ ચીજ માલુમ છે કે મારામાં કઈ જબરજસ્ત ટેલેન્ટ હોવું જોઈએ, અને મારામાં ટેલેન્ટ છે. શું? તમારા બધાના ઠોબડા જોયા પછી થી આમ 100% ડેફિનેટ કે મારામાં તમારા કરતા વધારે ઇન્ટેલિજન્સ છે. પણ તમારે ઇન્ટરવ્યુ તો આપવો જ પડશે. મને ઇન્ટરવ્યુ આપવો પડશે? હા, બોલો સાહેબ, બોલો. બાય ધ વે, આપનું પ્રોફેશન શું હતું? સ્પ્રિંગ ગોઠવેલી છે, શું નીચે કેમ કુડાકુડ થયા કરે છે? બધું રમકડું આવે ને એમ ઈલવો કે પાછું જગા પર આવી જાય. જવા દો હવે વાત. હવે મારી એક વાતનો જવાબ આપો કે આ દેશનો સૌથી પૈસાદાર માણસ કોણ? તમે? નહીં, મારો મુકેશ અંબાણી. હવે ધારો કે એ મુકેશ અંબાણીની બધી મિલકત તમને મળી જાય તો? તો મુકેશ કરતા વધારે પૈસા વાળો થાઉં. એ કેવી રીતે? આ કે મારી ટ્યુશન ની ઇન્કમ તો ચાલુ જ છે ને. હવે બા, મારી ઇન્કમ ચાલુ હોય મને માલમ હોય કે તમને માલમ હોય? ના, કાંઈ કેવો છો? ના કેવો, અટકાવી દો, જાઉં પતી ગયા. પેસ્ટનજી ગુસ્સો નહીં કરો, અહીંયા અહીંયા. અરે, આ તો પાછું ચાલુ શરૂ થઈ ગયું. પેસ્ટનજી, હવે મને એમ કહો કે એફિલ ટાવર પરથી એક ટામેટું નીચે પડે છે, છતાંય ફૂટતું નથી, કેમ? હા, સિમ્પલ, એને રામ રાખે એને કોણ ચાખે. અરે બાપરે, પેસ્ટનજી. તમારે કોઈ એવી વાત કરવી પડશે કે અમને લોકોને ખાતરી થાય કે તમે ખરેખર ઇન્ટેલિજન્ટ છો, એવી કોઈ વાત કરો. કઠિયારો હતો, પારસી હતો, સુરતમાં રહેતો હતો ગામમાં. એનું કામ એક જ ચીજ હતું, જંગલમાં દર રોજ જાય, આખો દિવસ લાકડા કાપે, લાકડા કાપે, લાકડા વેચે અને ઘરે પૈસા લઈ આવતો હતો. એક દિવસ એક સાંજના ટાઈમે ઘરે જતો છો, એટલામાં કુવા આગળથી પસાર થયો. કુવા આગળ એનો પગ સર્યો, એનો કુવારો કુવામાં પડી ગયો. બિચારો રડવા લાગ્યો કે હશ, મારો એકનો એક કુવારો કુવામાં પડી ગયેલો છે. હવે આવતીકાલે જો મારી પાસે કુવારો નહીં હશે તો હું લાકડા શું કાપશ ને પાછો ઘેરે પૈસા શું લઈ જવાશ. બહુ રડતો છો, એટલામાં ભગવાન પ્રવેશ્યા. ભગવાન પ્રવેશ્યા કે છોકરા, તું શું કામ રડે છે? કે ભગવાન, શું કરું? જોની, મારો એકનો એક કુવારો કુવામાં પડી ગયેલો છે. ભગવાન કે ફિકર ના કર, હું આવી ગયો ને. ભગવાન જયા સીધા કુવામાં ને બહાર કર્યો ચાંદીનો કુવારો. છોકરા, આ તારો કુવારો છે? છોકરા, કેમ કે નહીં બાપુ, આ મારો કુવારો નથી. ભગવાન બહુ ખુશ થયા કે આટલો લાયક છોકરો, આટલો ઓનેસ્ટ છોકરો, ચાંદીનો કુવારો આપો તો નથી દેતો. પાછા ભગવાન અંદર કુવામાં ગયા, ફટકરા કે બહાર કર્યો સોનાનો કુવારો. છોકરા, આ કુવારો તારો છે? છોકરાએ જોઈને કહ્યું કે નહીં ભગવાન, માફ કરજો, પણ આ કુવારો મારો નથી. માં કુમારો મારો નથી. ભગવાન વધારે ખુશ થયા કે આટલો અને છોકરો ચાંદીનો ના પાડી સોનાનો બી ના પાડે છે. પાછા ભગવાન અંદર ગયા ને એનો લોખંડનો કુવારો બહાર કાઢ્યો કે કહું, છોકરા, આ તારો કુવારો છે? છોકરા જોઈને કહું, હા, થેન્ક યુ ભગવાન, આ મારો કુવારો છે. છોકરો કુવારો લઈને જતો હતો, ભગવાન અટકાવ્યો કે થોભી જા છોકરા, થોભી જા છોકરા, તું આટલો અને છે, સિન્સર છે ને, તો મારી તરફથી તને ભેટ આપું છું. આ તારા લોખંડના કુવારા સાથે આ ચાંદીનો અને સોનાનો કુવારો રહેતો હતો. પછી ઇન્ટરવલ પડ્યો. એટલે પતિ ગયું? નહીં, પતિ નહીં ગયું, ઇન્ટરવલ પડ્યો. 15 વર્ષ પછી આ છોકરો લગભગ 28-30 વર્ષનો થયો, એના લગ્ન થઈ ગયા. બહુ ખૂબસૂરત છોકરી હતી, બહુ પૈસાવાળી છોકરી હતી, બહુ મોટી દાવડી લઈને ઘેરે આવેલી, બંગલા વાળી ગાડી મોટર બધું થઈ ગયું. અને એ એક સાંજના એ છોકરો એની બહેની જોડે ગાર્ડનમાં વોક લેતો લેતો ગયો, જંગલ આગળથી પસાર થતો હતો,
ને કુવા આગળ આવ્યો. એ જ કુવા આગળ એની બૈરી નો પગ સગ્યો અને બૈરી કુવામાં પડી ગઈ. રડવા બેઠો ઘાસ, મારી એક ની એક બૈરી કુવામાં પડી ગઈ, હવે હું શું કરું? પાછા ભગવાન પ્રવેશ થયા. ભગવાને કહ્યું, છોકરા તું શું કામ રડે છે? છોકરા કેવું કે શું કરું ભગવાન, મારી એક પૂરી બૈરી કુવામાં પડી ગઈ છે, હવે શું કરું? ભગવાન કે, ફિકર ના કર, હું કેવો છું? ભગવાન અંદર કુવામાં ગયા ને બહાર કાઢી, બિપાસા વાસુ, બોલ છોકરા, આ તો એ બૈરી છે. છોકરાએ કહ્યું, થેન્ક યુ વેરી મચ, આ મારી બૈરી છે, લઈને જતો છો. ભગવાન અટકાવ્યો કે તો બીજા ના લાયક છોકરા, આ સારું નહીં કહેવાય, આ સારું નહીં કહેવાય, તારી બૈરી છે. હા, તારી પાસે પૈસા ટકા થઈ ગયા, તારો દિવસ સુધરી ગયો, એટલે તું આવું જુઠ્ઠું બોલે છે? આ સિસ્ટમ ખરાબ છે. એ સાહેબ, મારી સિસ્ટમ ને કઈ વાંધો નથી, તમારી સિસ્ટમ ખરાબ છે. એટલે કે તે કેવી રીતે? કે જો ભગવાન, મેં તમને ના પાડ્યો હતો કે આ મારી બૈરી નથી, તો વળી પાછા તમે કુવામાં ભૂસકો મારતે અને બહાર કાઢતે ઐશ્વર્યા રાયને, કે આ તારી બૈરી છે? હું કહેતે કે નહીં, આ બી મારી બૈરી નથી. વળી પાછા અંદર ભૂસકો મારતે અને બહાર કાઢતે મલ્લિકા સરાવતને, આ તારી બૈરી છે? હું કહેતે આ પણ મારી બૈરી નથી. પછી અંદર ભૂસકો મારી ને મારી ઓરિજિનલ બૈરી બહાર કાઢતે, આ તારી બૈરી છે? હું જોઈને કહે, થેન્ક યુ ભગવાન, આ મારી બૈરી છે. હું લઈને જતો હતો, તમે અટકાવતે કે થોભી જા છોકરા. મોઘવાડી ના જમાનામાં એક બૈરી નું પૂરું નથી ભરાતું, તો આ તન તન ટોપ ના ગોલાવ ને લઈ જાય ને હું ક્યાં જાઉં? કેવું પડે, પારસીઓમાં અક્કલ હોય છે કરી. અરે સાહેબ, આમાં તો દરેક પારસીમાં ઘણી ઘણી અક્કલો છે, દરેક પારસીમાં ઘણી ઘણી અક્કલો છે, પણ સમજવાની અક્કલ તમારા જેવા ઘણા ઓછા ગુજરાતીઓમાં. અરે આવું છું ભાઈ, આવું છું, બેલ ઓછી વગાડો, અમારું બિલ વધારે આવે છે. અરે કેમ આટલું બધું હસો છો? તમારું નામ પણ હસુભાઈ છે? નહીં, સવાલ પૂછું તને. હા, તું જયારે જન્મેલો ત્યારે મુંબઈ શહેરમાં દુકાન પડેલો, શું એમાં હસવા જેવું શું છે? નહીં નહીં, તારી સહીજ જોઈને હસું ગધેરા, તારી સહીજ ન જાય. કેટલો પટલો પાન જેવો છે, સરકવાની સિંગ જેવો લાગે છે. આઈ ટેલ યુ કે જો માર માર બી વરસાદ પડતો હોય ને, માર માર બી વરસાદ પડતો હોય ને, તો બે વરસાદના ટીપાની વચ્ચેથી તું સરસરાજ જરા પણ ભીજા વગર પસાર થઈ જાય, તેટલો પાટલો છે. એ તો એમાં એવું છે ને અંકલ, કે હમણાં શેર બજારના ટેન્શનમાં આમ થોડોક લેવાય ગયો. અચ્છા, થોડું ટેન્શન લીધું એટલે થોડો લેવાઈ ગયો, જાસ્તી ટેન્શન લીધું હોત ને તો મિસ્ટર ઇન્ડિયા થઈ ગયો હતો. ગુડ જોક, ગુડ જોક, વેરી ગુડ જોક અંકલ, વેરી ગુડ જોક. આ જુબડે ખબર આજો મનું બી ખોલ્યું તો જાય બી બોટના. તું કોણ આવ્યો? ગુડ જોક, ગુડ જોક કહેવાલો, જજમેન્ટ આપવાલો, તું કોણ? હું કઈ બોલ્યો જ નથી. બોલવાનું ડ્રાઈ ચપી જા, આવીને મારી સામે ઉભરી જા. ખોરા પર બેસવાનો ઈરાદો છે? હા બોલ ને, બેસી તો હું તને પાવડા પોઈસ ઇચકો ખાવું ને મેં 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 કરીને. ડૂરે ડૂરે નાલાયક, ડૂરે ડૂરે. હું દેખાતો બી નથી, કોણ જાણે એવા હાટ પિંજરોના પ્રેમમાં મારી દીકરી પડી કેમ તે સારું સમજાતું નથી. હા તને જોન ટકવાનું ભીંડાનું શાક યાદ આવે. ચાલ બાદ ચપડે, કંઈ બોલવાનું નહીં. દેખ, ચાલો દેખાતો બી નથી. અચ્છા અટ પોળા કર, જાઉં પગ બી પોળા કર. અરે પણ શું કામ? તો તું મને દેખાય ને, પછી નોકિયા સ્લિમ ફોન જેવો લાગે જ તને. ચાલો રિયલી રિયલી આમ તારી નોકિયા સ્લિમ ફોન જેવો લાગે છે. અરે અંકલ, તમે જે મને સમજો છો ને, જો હું તમને એક મિનિટ ગાઈ નહીં, તમે જે સમજો સમજો કંઈ નહીં, બધું મને સમજવાનું છે ને, મને જ બોલવાનું છે, તને એક બોલ બી શબ્દ નથી બોલવાનો. મોણા માંગલા ગાળી દે, જાઉં ગઢેરા મોણા નહીં, તારા મોણા માંગલા ગાળી દે, ગાળી દે જ કે નહીં, કે ભૂંબો ઘુસાઈ દો અંદર. હા હવે બોલો, જાઉં શું કામ ધંધો ચાલે છે? જવાબ આપતી અખરે મોના માંગલા રાખે છે, તો હું સમજુ કેવી સાચો? ઇડિયટ, તારી ક્લેરિટી માં ખાય ગધેરા, તારી ક્લેરિટી માં ખાય. સોરી, પેલા શેર બજાર નું કરતો તો હવે વિચારું છું કોનું કરું. નવરા બેઠા એટલે વિચાર કર્યો કે લગ્ન કરી નાખીએ. અરે ભાઈ, મારે લગ્ન નથી કરવાના. અચ્છા, લગ્ન નથી કરવાના? ના લાયક તો મને કહેશે, મને કહેશે મારી દીકરી સાથે ફ્લર્ટ શું કામ કરી રહેલો છે તે? અરે તમે શું કરો છો? અરે ચીમરાઈ ગયેલા ચિંપાંજી, તારી આખી ડોકી મારા બે પગ વચ્ચે ઘડી દેવસ, પછી હું ગોલ 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 ફરસ, તને આખો લાંબો કરી નાખસ, હેંગર પર લટકાવી દેવસ, ને ખૂટી પર ને કબટમાં ટાંગી દેવસ, કબટ બંધ કરી નાખસ, ને કબટની ચાવી હું ઘડી દેવસ, કાલ સવાર સુધી તો નક્કી અંદર રહેવાનો. હવે મને કહેશે કે તું મારી ડીકી સાર પણ છે કે નહીં? બોલ, જો મારી ડીકી સાર લગ્ન કરશે કે નહીં?
બોલ નો કે તને કાપી કટકા કરીને જમીન પર નાખી દેવાસ. બસ ઝીબ્રા ક્રોસિંગ જેવો લાગશે. બોલ, મારી દીકરી સાથે લગ્ન કરશે કે નહીં? અરે છોડો મને, છોડો, હું તૈયાર છું. તમારી દીકરી જોડે લગ્ન કરવા તૈયાર છું. તમે છેવ કોણ? પત્ની છું. ચટણી છે? અરે મારી વાઇફ છે. અચ્છા, વાઇફ છે, ના લાયક વાઇફ છે, એટલે તો ડબલ ટ્રબલ, ડબલ ટ્રબલ. ના લાયક પન્ની ચૂકેલો છે, તે છતાં મારી દીકરી સાથે ફ્લર્ટ કરી રહ્યો છે, અને પોલીસ નો હાથમાં આપી દઈએ આપણે. હા, હું હમણાં ન્યૂઝ ચેનલ વાળા ને પોલીસ ને બોલાવું છું. ઉભો રહે તું. અરે મારી વાત સાંભળ. ચૂપ રે. તમને કહી દઉં છું. અરે બચાવો કોણ. અરે ડાડ ડાડ ડાડ, આ તમે શું કરી રહેલા છો? દેખાતું નથી, દેખાતું નથી. આ ના લાયક, આ ના લાયક, ના ના લાયક. તે સિદ્ધુ ને એ ચોક્કસ જગ્યામાં ઢીંગ મારી રહેલો છે સાલાને. ડેડ, પણ કાઈ ને ઢીંગ મારી રહેલો છે? અરે ના લાયક ઓલરેડી પન્ની ચૂકેલો છે ને, તારી સાથે ફ્લર્ટ કરી રહેલો છે. ડેડ એક મિનિટ, આઈ સિદ્ધુ નથી. નથી? પાર્થ ભાઈ છે, સિદ્ધાર્થ નો મોટો ભાઈ. કેવું સાલા, પહેલેથી ભસી મટા શું થયું કે તું પાર્થ છે? હા, મારી આખી બધી એનર્જી વેસ્ટ કરાવી નાખી. હું બધો ઢીલો ઢલ થઈ ગયો અહીંયા. ચાલો. અરે પણ તમે મને બોલવા જ કે દીધો. કાપી જાવ કે લાત મારે સરે. જો છે ને, ડેડ શાંત થઈ જાઓ અને પ્લીઝ તમે અહીંયા રિલેક્સ થઈ જાઓ. એકદમ શાંતિથી બેસી જાઓ. હા પાર્થ ભાઈ, આઈ એમ સો સોરી. હવે શું? મને બી સોરી કેવું જોઈએ? હા, હું બોલતો નથી. ઇટ્સ ઓકે. પણ એક વાત કહું. બોલો. તમારા શરીરનો બહુ એડવાન્ટેજ લો છો તમે. યુ આર રાઈટ. મારી બેની બી એજ કમ્પ્લેન કરતી હતી. હું પાણી લઈ આવું. એક્સક્યુઝ મી, મને જા પાણીનો ગોટ પાછો પ્લીઝ. આઈ હું પાણી જ બોલી. નહીં નહીં, તમને જે કરવું હોય તે કરો, મને પાણી જોઈએ છે. મેં કહ્યું કઈ જાતનું ફેમિલી છે? આ નખોડિયા મોનામાં આંગલા ગાલીને બોલે. આય આય નખોડિયા બોલે તો સમજ્યા નહીં કે અવાજ કોઠી આવે છે. યોટી કે અવાજ કે યોટી આવે. હજી 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 એક છે. બતાવો બતાવો. નહીં, આય નહીં. સિદ્ધાર્થ, હે સિદ્ધાર્થ, આજો શું આવ્યું છે? શું આવ્યું છે એટલે શું? મને કે જૂનો ગેંડો બેંડો સમજો છું? કઈ ના ના અંકલ, હોતું હશે. તમને ક્યાં શિંગડું છે? પાર્થભાઈ, સિદ્ધાર્થ નીચે આવો ને યાર. આવી ગયો, આવી ગયો, આવી ગયો, આવી ગયો, આવી ગયો. હાય દેલાસ. હાય સિદ્ધુ. આ શું છે? આ બી એના ભાઈ ની કાની મને જૂનો ગેંડો શબ્દ છે. ચાલો. નહીં નહીં પપ્પા, સિદ્ધુ આ પપ્પા છે. આવા આવા એટલે છું તને કે મમ્મા દેખા છું અહીંયા બેઠેલા. એટલે નાના છે. ભાભી હું તમને નતો કેતો, એમાં એવું છે અંકલ. ચોપ ચોપ ચપી જા, ભટભટ કર, બેસી જા. જાઉં આગળ. વાત છે કે તેની સારી? હું તને મળવા આવેલો છું. આપણે સવાલ જવાબ કરીએ. આંખે આંખ મેળાવીને જોતો ના, નીચે જાઓ. એમ જ સમજ કે હું અહીંયા છે. હું બસ હવે આપણે લોકો બે જણા બેસીને સામ સામી વાત કરીએ. વાત છે કે તેની સારી? તમે ત્યાં નહીં બેસી શકો, ત્યાં ઓલરેડી કોઈક બેઠું છે. હાલો, ગધેડો તદ્દન ગાડો થઈ ગયો છે. આખો સુફો ખાલી છે ને કે નહીં બેસાય? તું કોણ આવ્યો? મને હુકમ આપવા લો. તમે ઉભા થઈ જાઓ. આ શું છે? શું કે તું કે મિલિટરી નો માણસ છે? બેસી જાઓ, ઉભા થઈ જાઓ. ઓર્ડર કોણ આપી દેલો છે? હું તમારી સાથે વાત નથી કરતો. એ તો કે ભૂત સાથે વાત કરે. ચાલો. એને એકલા એકલા વાત કરવાની આદત છે. દીકરા, લગન ની તારીખ તારા જન્મદિવસ પહેલા ની રાખજે. હો બેટા. હા, તું ચૂપ રહે. એક શબ્દ નથી બોલ્યો હું, તે છતાં મને ચૂપ રહે. કઈ તારીખ શું કહેવા માંગે છે મને સમજાતું નથી. સિદ્ધુ, રિસ્પેક્ટ થી વાત કરવાની. ડેડ છે ને? પાણી ઢોળાયેલું છે ગઢેરા. હું અહીંયા ને તો શું કે? અરે વાહ અંકલ, બેસી ગયા. ગઢેરા અહીંયા છે, હું નીચે શું જોયા કરે? તમે મને કીધું ને નીચે જો. ગેરે લોકે ઠનો. હવે આપણું કોન્વર્સેશન શરૂ કરીએ. હા, રિસ્પેક્ટ.
પ્રેમ અને પૈસો એમાં તમે શું સિલેક્ટ કરો? ઓફકોર્સ પ્રેમ. તો પૈસાને શું ઢોઈ પીવાનો છે? એટલે પૈસો. તો પ્રેમ કોણ કરશે? હા, તારો ભાઈ આવીને કરશે. પ્રેમ અને પૈસો બંને. ગુડ. પૈસો કમાશો કેવી રીતે? મહેનત કરીને. અરે ગધેરા, મહેનત તો રેલવે પોર્ટરો બી કરે, મજૂરો બી કરે, સમજ પડે ને? અક્કલ ઉસીઆઈથી કરવાનું, અક્કલ ઉસીઆઈથી કરવાનું. હવે હવે હું જે બોડી રહેલો છું ને, તે ઘણી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અંડરલાઈન ધ સ્ટેટમેન્ટ. કામ કરો, તમે આ માત્ર રાખીને બોલો ને. કેમ કેમ? સ્ટેટમેન્ટ અંડરલાઈન થતું જ જશે. વધારે મંજન નહીં જોઈએ. રિસ્પેક્ટ છે મારી સાથે. જોક્સ ધ તમે ચપી જા. ડોન્ટ એડવોકેટ ફોર હિમ, ઓકે? હા, હવે બીજી એક ચીજ યાદ રાખજે. અમારા ઘરમાં એસ્ટ્રોલોજીમાં બહુ ખુન્નસ છે અમુ લોકોને, અને એસ્ટ્રોલોજર ઉપર વધારે ખુન્નસ છે. એટલે ભલે તારી હોબી ફોબી હોય, છોડી દીધી માટી. છોડી દીધી, ગઈકાલે રાત્રે ઊંઘમાં જ છોડી દીધી. અને બીજી ચીજ, અમારા ફેમિલીનો બીજો કાયદો છે કે અમારા ઘરે આવતો જમાઈ પોતાની ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી પર એના સસરાને કે બહાર ફોરેનમાં ફરવા લઈ જાય. બોલ, તારી ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી પર તું મને ક્યાં લઈ જશે? તમને આફ્રિકાના જંગલમાં સફારી કરાવીશ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ને સેકન્ડ વેડિંગ એનિવર્સરી પર ત્યારે તમને ત્યાંથી અહીંયા આગળ પાછા લઈ આવીશ. અરે ગધેરા, આખું એક વર્ષનું જંગલમાં શું જોરના પાત્રા વિતાવીને ફરું છું? ગધેરો થઈ ગયો છે. આમ બોલો ને. ઓ ઓ કે ચૂપડે જર્મન ગમદાર જ્યાં નહીં ગયો. ઓ નહીં. ઓ યા બચ્ચે જ. તમે કોણ? તમે કોણ? મને સવાલ પૂછો, તમે કોણ? તમે જાણતા નથી, આ એરિયામાં બધા મને ઓળખે છે. આઈ એમ ચીફ ઓફ ધ ક્રાઇમ બ્રાન્ચ. મારું નામ ગયો મરચાઈવાલા. ચીફ ઓફ ક્રાઇમ બ્રાન્ચ? તમે ઇન્સ્પેક્ટર સાહેબ છો? અત્યારે છે ને. વોટ? પણ તમે આ એટલા ઉંમરના થયા ત્યાં સુધી હજુ પોલીસમાં નોકરી કરો છો? મારો રેકોર્ડ છે સાહેબ, મારો રેકોર્ડ છે. 51 વર્ષથી મારી સર્વિસ થઈ, પણ આજ સુધી મેં એક બી કેસ પકડ્યો નથી. એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ વાળાઓએ ગવર્મેન્ટની ટૂંકી મારી પર લેટર મોકલાવ્યું કે જ્યાં સુધી તમે એક બી કેસ પકડો નહીં ત્યાં સુધી તમારી નોકરી ચાલુ. એ લોકોએ મારો યુનિફોર્મ લઈ લીધો, મારું પ્રોવિડન્ટ ફંડ જપ્ત કરી નાખ્યું છે. એક જ કન્ડિશન આપ્યું કે એક કેસ પકડીને બતાવો ને બધું તમને મળશે, ત્યાં સુધી તમને કંઈ નહીં મળશે. ને ગઈકાલે હું માન માન એક કેસ પકડતા બચી ગયો. એક કેસ પકડતા બચી ગયો. એક જુવાન છોકરો, એના બાપની કંઈક જે બી હોય તે સાલો પેલી મર્સિડીઝ બેન્સ જોરથી બની ચલાવતો હતો. શું લાગે મને, 120-130 ની માઇની સ્પીડ જતો હશે. મેં એની પછવાડ દોડ્યો, પણ મારાથી નહીં પકડાય. મારી ફિયાટ ગાડી કેમ પકડાય? છેવટે પકડાયો. કેમ પકડાયો? ટ્રાફિક સિગ્નલ પર લાલ બત્તી થઈને પકડાયો. મેં કહ્યું, રાઈટ મેન, શો મી યોર લાયસન્સ. ઠીક સર. નો સર, મદ્રાસી કોઈ લાગો. નો સર, નો લાયસન્સ, આઈ એમ લર્નિંગ. લર્નિંગ? મેં જોયું કે આગળ બી એલનું પાટિયું નથી, પાછળ બી એલનું પાટિયું નથી. અંદર જોયું, મેં કહું કે નો માસ્ટર, નો ટ્યુટર, વેર ઇઝ યોર વેરી ટેલ મી વેર ઇઝ યોર ઇન્સ્ટ્રક્ટર? બરાબર. કે નો સર, વોટ ઇઝ ધીસ? આઈ એમ ડુઈંગ કોરસ્પોન્ડન્સ કોર્સ. હવે ડ્રાઇવિંગમાં બી કોરસ્પોન્ડન્સ કોર્સ તમે સાંભળ્યો છો કોઈ દિવસ બી? નહીં. તારે પછી? પણ સર, હું તમને ફ્રેન્કલી બોલું ને, તો જેવી તમે એમ એન્ટ્રી મારી ને, તે એમ ડેશિંગ એન્ટ્રી મારી કે તમને એમ જોઈને, આઈ મીન તમારી પર્સનાલિટી જોઈને, મને તો એવું લાગુ કે તમે મિલિટરીમાં હોવા છો. અરે ખરી જ વાત છે. જતા જતા ચટકી ગયો. બધી ટેસ્ટ પાસ કીધી, બધી ટેસ્ટ પાસ કીધી, છેલ્લી ટેસ્ટમાં ફેલ ગયો. કેમ? શું હું સમજાવું? છેલ્લી ટેસ્ટમાં હું ને મારો બાજુનો નેબર ચંપકલાલ, ચંપકલાલ પટેલ, બે જણા બધી ટેસ્ટ પાસ કીધી. લાસ્ટ ટેસ્ટ દિલ્હી બોલાવ્યા. ને તો આગળ બધાને લાઈનમાં ઉભા રાખેલા, કેડેટોને બધાને લાઈનમાં ઉભા રાખેલા, ઓર્ટમાં બંદૂક આપીને, ઓર્ટમાં બંદૂક આપીને ઉભા રાખેલા. એક સરદારજી આવીને સવાલ પૂછવાનું શરૂ કર્યું બધાને. ચંપકલાલને પૂછ્યું, નામ ક્યાં હે? એ ચંપકલાલ, કહું ચંપકલાલ પટેલ. અચ્છા, તમારા હાથ મેં ક્યાં હૈ? તો પેલા મેરા હાથ મેં બંદૂક હૈ. મેં ઠાર ના કે થપ્પડ મારી, બે શરમ યે બંદૂક હૈ? બંદૂક નહીં હૈ, તુમ્હારા હાથ મેં ભારત કી રક્ષા હૈ, ભારત કી માં હૈ, તુમ્હારી યે માં હૈ. ક્યા હૈ તુમ્હારા હાથ મેં? તુમ્હારી માં હૈ. મારી તરફ આવી, મને કે આપકા નામ ક્યા? મેં કહું કે ગયા યો મર ચાય વાલા. આપકે હાથ મેં ક્યા હૈ? તો મેં કહું કે મેરે હાથ મેં ચંપક કી માં હૈ. ઓર તમાશા નહીં માર્યો, ચોક્કસ જગામાં રાત મેં તમને ભડકો નહીં મૂક્યો. ઘેરમાં ઘુસી ગયો, ઝાડુ જોડે માર ખાઈને બહાર આવ્યો છું. તો અહીં લખે છે
હેન્સમ હાઉસ, હેન્સમ હાઉસ 60 વર્ષથી ઉપરના જુવાનો માટે. હા, જુવાનો માટે. તમે તો બુઢા છો. અરે બુઢો તારો બાપ એક થપ્પડ મારશે ને 32 દાંત બહાર કરી મૂકે લોઢા જેવો હાથ છે, સમજ્યું ને? હા, એ જબાન સંભાળ કે વાત કર. એટલે વોટ ડુ મીન? ક્યા બોલા? જબાન સંભાળ કે વાત કર. અરે કેચી જૈસી જબાન હું, કેચી જૈસી જબાન હું, હર સવાલ કા મેં જવાબ હું. ઉમર 55 કી હૈ તો ક્યા હુઆ, દિલ મેં અભી તક બચપન હૈ, મલિકા શેરાવત કે દિલ કા ખ્વાબ હું, અભી તો મેં એ એ લા મારી વટુ ક્યા કરી. તમે શું પીસો મિસ્ટર સોપારીવાલા? એક પારસી પેક બિસ્કિટ વિથ વોટર. ઓકે. ને મમ્મી તમારા વાસ્તે શું લઈ આવું? હા બોલો, ગુલાબનું શરબત કે લીંબુ પાણી? નહીં નહીં, જરાક બી નહીં. આજે તો હું ઘણી જ હેપી છું, એટલે જોની વોકર ઓન ધ રોક્સ. અરે વાહ વાહ, આ લો મમ્મી, આ તમારું વાસ. હા વેરી ગુડ, લાવ જો. હા હવે છે ને તે હું આ ફ્લાવર્સ વાઝમાં મૂક્યા, હવે આ વાઝ હું મારા ધોલિયાની સંભે મૂકશ. પેલી કાકરીનો ફોટો જોઈ જોઈ ને મારા ચશ્માના નંબર વધી ચાલ્યા. અરે ખરા, એ ઓવરસાઇઝ કાકરીને જોઈને મને બી જબરો કોમ્પ્લેક્સ આવે છે. આઈ લવ, આઈ લવ મિસ્ટર સોપારીવાલા, તમારા વિસ્કીમાં પાણી. થેન્ક યુ થેન્ક યુ. શું કહો મિસ્ટર ગોલીમાર, તમારા મમ્મી જીત લઈને બેઠા છે કે એમની બધી પ્રોપર્ટીનો ચાર્જ હું મારા હાથમાં લઈ લઉં? ઓ વેરી ગુડ. નહીં નહીં, હાઉ કેન વી ટ્રબલ યુ લાઈક ધેટ? મેમ શું ટ્રબલ? જીમી, હું તો તને કહેતા ભૂલી જ ગઈ. યુ નો આજે જેમિની સર્કસનો પ્રેમિયર શો છે, તે હું ને મિસ્ટર સોપારીવાલા તે જોવા જવાના છીએ. તમે સર્કસ જોવા જવાના જ? હા, અરે બચપણથી મને સર્કસનો ઘણો જ શોખ, પણ 4 વર્ષ પહેલા મારી બહેરી મને છોરીને ચાલી ગઈ ને પછી બધા સર્કસ બંધ. આજે 4 વર્ષ પછી પાછું શરૂ થશે. શું સર્કસ? એ મારો જોની વોકર કોણ છે? આઈ રહ્યો. હા હવે મેં આઈ આઈ રહ્યો. આઈ રહ્યો છે. થેન્ક યુ. અરે ડોલર બનો, તમે તો જામે જમશેદ પર બેસી ગયા. તમે કો બેસી ગયા? જોઉં નહીં, પેપર બેસી ગયા. સોરી, ચાલે જ જોઈએ આજે પેપરમાં શું છે. હા વાતની વાતની, મેં સવારથી નથી જોયું. હે, ચોપાટીની રેટીમાં નાગા ઉગારા ફોટોનું એક્ઝિબિશન? વોટ? નહીં નહીં, એમ કેમ બને? અને શું કેમ બનાય લખ્યું ને જો આગળ વાંચું છું. ગઈકાલે સવારે 4:15 વાગે એક આઈ વિટનેસે એક જારા માણસને ચોપાટીના દરિયા કિનારા પર ફોટો નાખતા જોયો. પોલીસે એ આઈ વિટનેસ પાસેથી જારા માણસનું કમ્પ્લીટ ડિસ્ક્રિપ્શન મેળવેલું છે. જંગલી ગોધાની ખાની અંદર ધસી સાને આયા? જંગલી ગોધાની ખાની? હા, આ બધું શું ચાલે છે? આ બધા શું નાટક ચાલે? યસ સર, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ સર. થેન્ક યુ સર. એક્ચ્યુઅલી આ નાટક જ ચાલી રહ્યો છે. એમ? નહીં, વોટ આઈ મીન ટુ સે ઇઝ કે નાટકની પ્રેક્ટિસ ચાલી રહી છે. પ્રેક્ટિસ ચાલે? હા. મિસ્ટર સ્ક્રુવાલા, તમે બોય સ્કાઉટ કરો છો, ગર્લ્સ ગાઈડ કરો છો, નાટકની પ્રેક્ટિસ કરો છો, તમે શું શું કરો છો? એ બી કરું છું રિયલી. મિસ્ટર સ્ક્રુવાલા, જો તમારી આટલી બધી સાઇડ એક્ટિવિટીઝ હોય તો તમને બેંકમાં આવવાનો ટાઈમ મળે જ કે? યુ આર રાઈટ ટુ મરી મલ્ટી કોસેસ કરું સર. એવન બેંકમાં આવીને કામ કરે છે? બેંકમાં બી નાટક જ કર્યા કરે છે? નહીં નહીં સર, બેંકમાં તો ઘણું મજાનું કામ કરે છે. અરે ધૂર કામ કરે છે? આ એવી રીતના જો બધા જંગલી ગોધાની ગાની ધસી આવે તો કસ્ટમરો તો મારા બીને નસી જતા હશે. અરે પણ સર, એ બેંકમાં એમ જંગલી ગોધાની કાની નથી નસી આવતો. એમ? હા, બેંકમાં તો એ મજાની રીતે આવે છે. એકચ્યુઅલી મેં તમને કહ્યું ને કે એ નાટકની પ્રેક્ટિસ કરી રહ્યો છે, તે નાટકમાં જંગલી ગોધાનું રોલ કરે છે, એટલે તેની પ્રેક્ટિસ કરી રહેલો. ઓહો, એમ છે. મિસ્ટર સ્ક્રુવાલા, તમે નાટકમાં જંગલી ગોધાની એક્ટિંગ કરો છો, તો તમે એક્ટિંગ કરવાની શું જરૂર છે? અરે કારણ કે તમે લાગો છો જંગલી ગોધા જેવા. ઓહ માય ગોડ, ડન ચક્રમ સ્ટુપિડ. આ તો લઈને ચાલી આવ્યો. મિસ્ટર સ્ક્રુવાલા. હા જી બોલો સાહેબ. તમે નાટક કરો છો? બરાબર છે. નામ શું છે? તેમુલ સ્ક્રુવાલા. અરે નાટકનું નામ શું છે? નાટકનું નામ શું છે બોસ? નાટકનું નામ શું છે બોલો? હરીશચંદ્ર તારામતી ઇડિયટ. હરીશચંદ્ર તારામતી ઇડિયટ. તમે શું રોલ કરો છો? હું હનુમાનનો.
અરે હરિશ્ચંદ્રને તારા માટીમાં હનુમાન ક્યાંથી આવે? મેઇન ડોરમાંથી ઘંટી મારીને અંદર આવ્યો. અરે હરિશ્ચંદ્રને તારા માટીની વાટામાં હનુમાન કેવી રીતે ના આવે? હનુમાન તો રામાયણમાં આવે. ઓ ધેટ્સ રાઈટ, હું તમને સમજાવું. નહીં બોસ, મારી પર છોડી દો, મને બધું ભેજામાં છે, હું બરાબર એવાને સમજાવી દઉં. વાત એમ છે ને કે અમે પહેલે રામાયણ જ કરવાના હતા. હા, પેલા રામને પૂછ્યું કે તું એક્ટિંગ કરશે? રામે ના પાડી, ના ભાઈ હું બહુ બિઝી છે, હું સિરિયલ કરું. પછી સીતાને પૂછ્યું કે તું કરશે? તો કે નહીં, રામની સાથે જ કરું, બીજું કોઈ ઓટની સાથે નહીં કરું. પછી તો શું કર્યું, અમે લોકો આખો ફોર્મેટ બદલી નાખ્યો. રામની જગ્યાએ હરિશ્ચંદ્રને બેસાડ્યો, સીતાની જગ્યાએ તારામતીને બેસાડી. હવે તારામતીના રોલમાં બૈરું નહીં મળ્યું, તો બાજુમાંના પીલા માઈને પૂછ્યું, એટલે પીલા માઈ તારામતી થઈ ગયા. સમજ પડે? કોમન હું હનુમાન, મને કંઈ નહીં કરવાનું, બસ ક્લાઇમેક્સની અંદર મારી છાતી ફાડી નોભો રહી જવાનું. અરે વાહ, તે તો ઘણું સારું કહેવાય. શું ઘણું સારું, ખલાસ થઈ ગઈ, ઓડિયન્સ જોઈને જીએફ થઈ ગઈ, તમે જાણો તમે. હા, એટલો નર્વસ થઈ ગયો કે મારી છાતી ફાડી નાખવાને બદલે મેં ભૂલમાં પીલા માઈની ફાડી નાખ્યું. નહીં બોસ, મારથી ઘેરે નહીં જવાય, એમ આવો, હું બહુ ખરાબ રીતે ફસી ગયેલો છું, મને તમારી મદદની જરૂર છે. અરે પણ તે હમણાં હું મદદ કરી શકું તેવી સ્થિતિમાં નથી. કેમ કેમ પડે મિસ્ટર સ્ક્રુવાલા, તમે શું ફસી ગયા છો? મને કેમ નહીં, હું તમારી મદદ કરી શકશ. જો ની વાત એમ છે ને સાહેબ કે ગઈકાલે 4 વાગે ચોપાટીની રેટીની અંદર શું થયું, સોરી બુડી જાઓ, દોડી જાઓ, કંઈ બી બોલ્યો તો ભેજામાંથી કાઢી નાખો. રી એમ ટેની ગયો. અરે પણ તમારો એવી તો શું તમે ફસી ગયા કે તમને એની અંદર આ મિસ્ટર ગોલીમાની એડવાઇસ ચાલે અને મારી એડવાઇસ નહીં ચાલે? સર એકચ્યુઅલી છે ને એ મામલો ઘણો ગંભીર છે, જરા બહુ ડેલિકેટ ને પર્સનલ પ્રોબ્લેમ છે. ઓ એમ? હા જી, વાત એમ છે કે આપણો બિચારો તેમુલ બુઝુર્ગ માણસ છે, કંટ્રોલ નહીં કરી શક્યા, તે જવું પડ્યું. પેલી કહેવત છે ને કે થાવ થાવ થયા કરે, થતા થતા રહી જાય, તે એવંતી થઈ ગયું. દૂરથી રહેજો, હું તમને વાત કેમ તો સમજી રહ્યો. તો તમને તરત સારું થઈ જવું હોય ને તો પેલા મલમ મલમ પર ભરોસા ના રાખતા, મોટું ઇન્જેક્શન લઈ લેજો, સમજ્યા ને? બોસ, આ મલમ લગાવવાની વાત છે તો કહો છે, શું છે શું બોસ? મને સમજ નથી પડતું. ગધેરા, તને એક ટાઈમ કહ્યું ને ઇન્જેક્શન લેવાનું એટલે લેવાનું, વાત ખતમ થઈ ગઈ. એક કે નહીં, શું તમે કહેતા તો બેવ જાંગમાં એક એક લેવું, મને કંઈ મોઢું નથી બોસ. અરે ગધેરા, મેં તને શું કહ્યું હતું કે કોઈ જળ નીચે ખારો ખોદીને એ ડબ્બોની અંદર દાટીને આવજે, તો સાનો આમ તેમ તો ચોપાટીની રેતી પર ફોટા પાથરવા બેઠો? હું વાત કહું બોસ, શું છે ને, ખારો ખોદવા જ ગયેલો હતો. કોણ ગયેલો? હેંગિંગ ગાર્ડન. પછી હેંગિંગ ગાર્ડન દાદા ચડ્યો, પછી અંધારું થવા લાગ્યું, મને બહુ ગભરાટ લાગ્યો બોસ. એટલે શું થયું કે હું સીધો ઉતરી આવ્યો ને ચોપાટી ગયો. ચોપાટી ગયો, ચોપાટીની રેતીમાં નાગા ઉગારા ફોટા પાથર્યા કે બાજા દરિયામાં નાખી દઉં. એટલામાં શું થયું જાણો તમે? કે પોલીસ વેન દેખાયું, 2 પોલીસ વેન દેખાયા, એનાથી 10-12 પોલીસો નીકળ્યા. હું જ ગભરાયો કે એ લોકો મને પકડશે. એટલે મેં શું કીધું કે ડબ્બો ફોટા ભરેલો ઘેરે લઈને આવી ગયો ને પેલા નાગા ઉગારા ફોટા ચોપીટા પર દવડી રહ્યા. પછી શું થયું, હું ઘેર આવ્યો ને ગભરાટમાં આખો સોમવાર હું ડબ્બાની ઉપર બેસી ગયો. એટલે હું બેસી ગયો તો ડબ્બા ફાટી ગયો ને ફોટા બહાર નીકળી આવ્યા. હવે મંગળવારે એવા નાગા ઉંઘારા ફોટા લઈને બેંકમાં કેમ આવું? એવા નાગા ઉંઘારા ફોટા મમ્મી પાસે મૂકીને બેંકમાં કેમ આવું? એટલે આખો ડરો આખો મંગળવારે ફોટા પકડીને બેસી રહ્યો. જુઠ્ઠો સદંતર, જુઠ્ઠો આખો ડરો બેઠા બેઠા તું આ બધા નાગા ઉંઘારા ફોટો જોતો તો? જુઠ્ઠો ઉઠો નહીં, સાચો, વોટ યુ સે ઇઝ રાઈટ. આખો સેટ મેં જોયો, આ નાગા ફોટાનો આખો સેટ જોયો, એક વાર નહીં, 2 વાર નહીં, 3 વાર જોયો. બહુ સાચું કહું, જ્યારે જ્યારે મેં નાગા ફોટા જોયા ને એ તમારી જ યાદ આવી બને. જે મનમાં આવે તે બોક્યા કરે આખો ટાઈમ. શું કરું, તમારાથી શરૂઆત થયેલી ને એટલે બધું, બીજું કંઈ નહીં. અરે તને ખબર છે કે આ જે તું બધા કારસ્તાન કરી આવ્યો ને તે એક આઈ વિટનેસે તને ફોટા ફાડીને દરિયા કિનારે નાખતા જોયા જ, ને તેને આખું ડિસ્ક્રિપ્શન તારું પોલીસને આપ્યું જ, ને તે વાર્તા આજે પેપરમાં આવેલી છે. યુ આર રાઈટ, એ જ વાંચીને તો જંગલી ઘોડાની કાની દોડી આવ્યો. હવે આજે બધા તું કારસ્તાન કરી આવ્યો ને તો મુંબઈ પોલીસ તો શું, ઇન્ટરપોલ આપણી પાછળ પડશે, સમજ પડ્યું? પણ મને કરવું શું જોઈએ હવે, તમે મને કહો. કંઈ કરવાનું નહીં, સમજ પડ્યું? વેશ બદલીને ફરિયા કરવાનું, મોટી દોરી લગાડવાની, મોટા ચશ્મા પહેરવાના ને ફરિયા કરવાનું, પોલીસથી જરાક બી બીવાનું નહીં. ને જરા બી હું બીતો જ નથી, ઇનફેક્ટ પોલીસ વાળાઓ મને બહુ માન આપે છે આજકાલ. પેલા દિવસે હું ગાર્ડનમાં ગયો ને જ્યાં બધા પોલીસ વાળાઓ ચાય પીએ, તો હું જેવો પગ મૂક્યો ને કે મેં સમજ્યું હતા, એક એકને કહેતા હતા હે ભગવાન પાછું આવ્યો કે
પોલીસ આવી છે. પોલીસ આવી મને અંદર ભરી જવા દો. કો જાઉં કો મને સમજ નહીં પડતું. અહીં અહીં જઈ જા, અંદર છુપાવી છુપાવી જા. ડકો ના મારો પ્લીઝ મને. ડાર્લિંગ બાબા રામદેવ કા છે એ તૈયાર થવા ગયો. હા તૈયાર. ડેડ પ્લીઝ જો તમે સિદ્ધુ સાથે બરાબર થી વાત કરજો. હા ત્યારબાદ મંજન ને જોયા તને કહ્યું ને હા હું તારો બાપ થાઉં તું મારી માય નહીં થાય સમજ પડ્યું ને. હા લેટ મી ટેલ યુ તારો સિદ્ધુ છે ને એ કાચિંડો છે. કાચિંડો છે નોટ ના કલર જો ને નખો ગયો પોતાના કલર બદલી રહેલો છે. ખબરદાર ખબરદાર જો મારા સિદ્ધુ વિશે તમે ગમે તે બોલ્યા છો તો અરે તે દિવસે તમે કેટલી ગારો બોલેલા કેટલી ગારો બોલેલા કોઈ પણ બગડી જાય તો સિદ્ધુ થોડો વધારે ગુસ્સે થઈ ગયો. શું થઈ ગયું? Dad, you know I love him. અરે તું લાવા લાવ ને કહું ને તને વધારે કટકટ નહીં કરતી મારી આગળ સમજ પડ્યું ને. This is final. I don't love your Siddhu at all. Really. Dad! બસ ઘરમાં ના કર અને ખિસકોલી. હું ખિસકોલી? બીજું શું ખિસકોલી વાંડો બધું તું સમજ્યું ને. આ મારી દીકરી છે. એમ? એટલે એમ એટલે તને કે ડાઉટ છે શું કઈ? ના ના એટલે એમ પૂછતો હતો કેમ. અરે કેમ એટલે શું? હું બંને એની માય સાથે તે મારી દીકરી છે ઘરે ના. ઓકે. આ મારી દીકરી છે એને ખાતર હું કેવી ચીજ કરવા તૈયાર છું. લેટ મી ટેલ યુ. હા હું બી તૈયાર છે. હા તું શું બોલેલો? હું કેમ આવસ કેમ આવસ? ના ઘસતો નહીં એટલું વાંકું નહીં વકાર. હવે પગ ઘસતો આવેલો છો. બોલ બોલ બીજું શું બોલેલો મને? બીજું શું બોલેલો? ગેન્ડો ગેન્ડો પછી હિપોપોટેમસ હિપોપોટેમસ રોડ રોલર. અરે એ બધું બોલાવડાવે છે યાર. મારી મારી ભૂલ થઈ ગઈ. પ્લીઝ મને માફ કરી દો. નહીં 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 આટલા લગાતો મારા નવા બૂટ ખરાબ થઈ જશે. નવા બૂટ ખરાબ થઈ જશે. પ્લીઝ મને માફ કરી દો. એ દિવસે મારા પડડ ઉપર લાલચનો કાળોતરો લીલો સાપ ભરડો લઈને બેઠો હતો ને તમને ટગર ટગર જોયા કરતો હતો. એ ભાઈ તું સાહેબ બધું તમિલ તેલુગુ ની અંદર તું શું બોલ્યો? બધું ગુજરાતી માં રૂપાંતર કરી જાજો. ના રે ગુંડલે ઉલટે. અરે યાર ગુજરાતી બોલતો તો શું તમે પણ ભૂલાઈ દે. મારી ભૂલ દે કે પ્લીઝ ફગીવ મી. પ્લીઝ ફગીવ મી ડેલા. નો 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 સિદ્ધુ, યુ નો સિદ્ધુ, જે માણસ સિચ્યુએશન પ્રમાણે પ્રેમ કરે ને એને તો બિઝનેસમેન કહેવાય. પણ જે માણસ કોઈ પણ સિચ્યુએશન માં પ્રેમ કરી શકે એને જ રીઅલ મેન કહેવાય. આઈ નો જે ઉડી ઉડીને પ્રેમ કરે ને સુપરમેન કહેવાય, જે દિવાલ પર ચીપકીને પ્રેમ કરે ને સ્પાઈડરમેન કહેવાય, જે કાગળ લખીને પ્રેમ કરે ને પોસ્ટમેન કહેવાય, જે રાત્રે જાગીને પ્રેમ કરે ને વોચમેન કહેવાય, જે બધું વેચીને પ્રેમ કરે ને સેલ્સમેન કહેવાય. બટ આઈ વોન્ટ ટુ બી અ ડેલ્લાસ મેન. ડેલ્લાસ પ્લીઝ ફોરગીવ મી. નહીં એને ફોરગીવ ના કરતી. એને ફોરગીવ ના કરતી. હી નીડ્સ પનિશમેન્ટ એન્ડ ધ ગ્રેટેસ્ટ પનિશમેન્ટ હી ગેટ્સ ઇઝ કે તું હા પાડી દે કે હું લગ્ન કરવા તૈયાર છું. પ્લીઝ મને લગન માટે હા નહીં પડતે. મારી ભૂલ થઈ ગઈ. મને હા એ શું આવી રીતે હા પડા ભાઈ? અરે ગઢેરા પહેલો તો એક કે પગે તૈયાર થયેલો કે પન્નાઓ પન્નાઓ ને હા કે તો હવે નથી પડવું. ઇડિયટ કે થયેલો ઇડિયટ. એક ચીજ યાદ રાખજે, ભલે તું અહીં સાથે લગ્ન કરે પણ લગ્ન પછી એક ચીજ યાદ રાખવાની કે ખબરદાર ખબરદાર જો મારી દીકરી સાથે પન્યા પછી પેલા હસુ ડોન સાથે કામ ધંધો કીધો ને તો હસુ ડોન તો શું હું તને ઉડાડી મૂકસ. અંકલ મેં ડિસાઈડ કરી લીધું છે કે લગન પછી જો કોઈની માટે કામ કરીશ તો ફક્ત દિનસુ ડગલી માટે. ચાલો આ હસુ ડોન ગયો નખો ગયો હવે દિનસુ ડગલી કોઈ આવેલો છે એ કોણ છે? કોણ છે દિનસુ ડગલી? એટલે તમે જાતે પોતે? ઓ માય ગોડ તું ભૂલી ગયો રીઅલી. બડા ફાઇનલ બડા આપણે જો લગન પછીની બધી સારી તો મંજૂર છે. બધી સારી તો મંજૂર છે. જો આજ પછી હરામના પૈસાને હાથ નહીં લગાડું. મહેનત કરીને પૈસા કમાઈશ. અને મારો તો શું તમારી દીકરીનો હાથે નહીં જો. બસ હવે મારી દીકરીનો હાથ નહીં જો તો નખો ગયા માથું ફરો લગન કરી દેલો છે ને સાથે. અરે તમે છોડો ને એમ કે એન્ગેજમેન્ટ ક્યારે કરવાનો? બસમાં પર તપસી ને પૂડ્યા કર. હું કઈ મુરત સુરતમાં માનતો નથી. મેં અગો બી કહું ને આજે બી તને કહું છું. આવતી કાલે બપોરે 3 વાગે એન્ગેજમેન્ટ ને સાંજના 5:30 વાગે લગન. થેન્ક યુ. અરે હવે મને એક ચીજ કે, લગન પહેલાની તારી આખરી વિશ શું છે? બાપ વગર ની દીકરી સાથે મારા લગ્ન થાય. શું છે? છોકરો બી નથી છોકરી બી નથી વાજ્યો છે. હું સમજ પડે ને બહુ કોશિશ કીધી. છોકરાને શોધી રહ્યા છે એ અમને કેમ ખબર? ડિસ્ક્રિપ્શન આપો. ડિસ્ક્રિપ્શન છોકરો છે ને
ગુરખાદાજીબેન જોયું? ચાર ફૂટથી ઉપર કોઈ નહીં હોય, આટલો જ છે સાલો, ચાર ફૂટીઓ છે, ગોરો છે, દૂધમાં જબરલું પાઉ આવે ને તેવું છે, માથા પર બાલ એરિયલ નિકાની ઉભા છે. ના, ધેટ્સ રાઈટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચીજ એ નખોડિયાના બાપની શોધમાં છે. તમે એને શોધો છો ને એના બાપને શોધે છે? બરાબર, ટીટ ફોર ટેટ થઈ ગયો, ખરાશ થઈ ગયો. નહીં નહીં, પણ મેં તો એવા કોઈ બી છોકરાને જોયો નથી, ને જોવસ તો હું તમને ચોક્કસ જણાવી દઈશ. રાઈટ, ધેટ્સ રાઈટ, તમારી ડ્યુટી છે, જો તમારે તાબડતોબ મજાને દેજો, ઓકે? ઓકે, પણ તમે ચેટીને ચાલજો. ઓકે, કેમ? ડેન્જરસ છોકરો છે, ખાલી કાઢવાનું જ બાકી રાખેલું છે સાલા. મને હેરાન કરી નાખ્યો સાલા, મેં એને પકડ્યું, એક ટાઈમ પકડ્યો તો મારો દંડુકો લઈને ચાલી ગયો. બોલો, હવે દંડુકા વગરનો પોલીસમેન કેવો હોય? દંડુકા વગરનો બરાબર છે. ચાલો હું નીકળું. ઓકે, ચાલ બરાબર રહેજો. ઓકે, ચેતેલા રહેજો, તમે બી ચેતેલા રહેજો, સમજ પડે ને? આગળ પાછળ હાથ મૂક્યા કરજો, છોકરાનો કઈ બંધો બસે છે. લેટ મી ગો. મમ્મી તમે આવી ગયા. મમ્મી હું બહુ ખુશ થયો કે તમે મારા ઘેરે આવ્યા. હું ખરેખર તમને કેવું છું, શું છે? હા હા, એક મિનિટ. મમ્મી જેવા બહાર વાગ્યા ને કે હું સમજી જ ગયો કે તમે આવી ગયા હશો, એટલે બેંકમાં બધું કામકાજ છોડીને હું તમને મળવા આવી ગયો. અરે શું છે મમ્મી? આ મારો ફ્રેન્ડ છે ટેમુલ, સ્ક્રુવાલા. સ્ક્રુવાલા? મિસ્ટર સ્ક્રુવાલા, મને લાગે છે કે મેં તમને કેતે જોયલા છે. અરે વાહ, મને જોયો તમે? એક સવાલ પૂછું, ગઈકાલે સદના તમે રાનીબાગ ગયેલા? નહીં, કાંઈ, કારણ કે હું ગયેલો એટલે, બીજું કઈ નહીં. સદન તલ ગધેડા જેવો છે. મમ્મી હું તમારો સામાન ઉપર લઈ જાઉં છું કે? ઓકે ઓકે. એક જ મિનિટ લાવો, આ કાકી પેઇન્ટિંગ આપો, આ કેન્ટીનનું પેઇન્ટિંગ આપો, લાવો. આ છે ને તે તમારા મમ્મીના ડોલિયાની સામે લટકાવજો, સમજો ને? આખી રાત એવન જોયા કરશે, તેઓની આંખે ઠંડક પડશે. બસ હું મન કર તો બોલું કેમ પછી? હું શું કરો તમે? મિસ્ટર સ્ક્રુવાલા, તમે પન્નેલા છો? ગરડી લાલ લગામ ડોસી ફર 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 ઉપર ચડી ગઈ માને કોઈ તેમોલ. સ્ટોપેડ, ઓકે, ચાલ હું નવા જાઉં છું. ઓકે, આખું ઘર મને ઉકીને ચાલી ગયો, પેલો ડુખડો એની માની સાથે ગયો, આ નવા ચાલી ગઈ. આપણે તો ગેસ્ટ ઓફ ઓનર રખલા ગેરમત છે, કઈ નહીં, ચાલો. તમે બાનું ખોલવા કેવું ને, કમાલ ના છો. બાનું ખોલવા કેવું, અંદરથી હિસાબની મારીને ઉભારેલા છે. અરે ગધેરા જેવો છે તું, તદ્દન મેઇન ડોર ખોલ, મેઇન ડોર. હા તો બરાબર, ચોખવટ કરો ને, હું આ બાનના આગળ ઉભો લો તો આ જ ખોલી નાખો ને, સ્વાભાવિક છે. મેઇન ડોર છે ભાઈ, કોણ હૈ, કોણ હૈ, કોણ હૈ? ના લાયક સર, ઘડી ઘડી ફોટતા ટાઈમે ફટ ઘંટી માર. કોણ હૈ સારા, કોણ હૈ? પોસ્ટમેન. ઓહો, મિસિસ ગોલીમાર પોસ્ટમેન છે? પોસ્ટમેન, હા પોસ્ટમેન છે. તે શું લાયો છ? એક પાર્સલ લઈને આવેલો છે. તો સાઈન કરીને લઈ લે. લાવ. કિડર કરને કહે? નીચું નીચું નખો ગયો. આ બે પ્રસૂતિ ગ્રહમાંથી આવેલો લાગે. ચાલો ટેમુલ સ્ક્રુવાલા. ઇસમે હસને ક્યાં ક્યાં? સ્ક્રુવાલા બોલાતા સ્ટોપી રાસ. લાવ. હેલો સાહેબ, આપકા પાર્સલ. હા જા, મિસિસ ગોલીમાર પાર્સલ આવી ગયેલું છે. હા, અરે કોથી આવ્યું? પોસ્ટ ઓફિસમાંથી. મોકલનારનું નામ? મોકલનારનું નામ કેમ? ઓહ, ખોલી કરું છે. શું કીધું તે? ઉભરે મને જોવા દે કે તૂટવાનો અવાજ આવ્યો. શું નહીં, તૂટવાનો અવાજ આવ્યો નથી, એટલે ધેટ મીન વાઇન ગ્લાસ નથી. હા, જોઈએ જોઈએ, તું જોવાની શું છે અંદર? ઓ માય ગોડ, જોવા દો. ઓ બાપરે, આ તો બધા ફોટા છે, બધા નાગા ઉઘાડા ફોટા છે. નહીં નહીં, આ નહીં જોવાય તમારાથી, આ બી નહીં જોવાય. ઓ માય ગોડ, આ બી નહીં જોવાય, મૂકી દો બધા. ના આઈ ગોડ, ઓ માય ગોડ, આ તો મારાથી બી નહીં જોવાય. એવું તો શું છે જે મારાથી નહીં જોવાય? જરા જોઉં. નહીં નહીં, ના છો. ઓ માય ગોડ, આઈ જો તેમુલ. તમે હસો ના, તમે હસો ના, પ્લીઝ તમે હસો ને. આઈ એમ ફીલિંગ એમ્બેરેસ્ડ. હા એમ
યુ આર ફીલિંગ એમ્બેરસ્ડ હા તો પછી તે ખોલ્યું શું કામ મેં નથી ખોલ્યું હું તો અહીંયા પકીને ઉભો રહેલો તમે અંદરથી જસી આવ્યા પકી માર્યું ખેંચાતા નીકળી છેવટે છૂટી ગયું ને પછી તમને શું આવ્યું શું કરું જૂઠું ના બોલતા પહેલાથી બધું છોડી દીધેલું હતું નહીં એવું કંઈ નથી જલ્દીથી બંધ કરી નાખો બોસ આવે તેની પહેલાં કે લફડા થઈ જશે બધા અહીંયા મૂકી દેવાનું મૂકી દેવાનું છે શું બધું મૂકી દેવાનું છે એ બોલ સાચું બોલ તું મારી બહેરી સાથે શું કરતો હતો બસ સાચું કહું છું સેરોપોન માય ગોડ સેરોપોન યુ મેં કંઈ નથી કીધું બસ હું તદ્દન નિર્દોષ માણસ છે હું તો શાંતિથી પકી ન ભરેલો એવા નદરથી જસી આવ્યા ખેંચાતા નીકળી છેવટે છૂટી ગયો ખાલી હશે તારી ભાઈ નહીં જીમી એકચ્યુઅલી એમાં વાક તેમુલનો નથી બધો વાક મારો જ છે ઓ તો તમે કબૂલ કરો છો કે જે બી તેમુલ બોલ્યો તો બધું સાચું છે કેમ હા બોલે બોલ એટલે તું ને યાદ છે આપણે પેલી એડવર્ટાઇઝમેન્ટનો જવાબ આપેલો ને હા એ લોકોએ આપણને મુંબઈમાં એજન્ટ બનાવી દીધા જ ઓહો વેરી ગુડ કોંગ્રેચ્યુલેશન્સ નો નો કોંગ્રેચ્યુલેશન્સ જીમી એ લોકોએ આપણને આના એજન્ટ બનાવી દીધા શું આ એવા નાગા ઉઘાડા ફોટા પોસ્ટમાં મોકલ્યા છે બસ બોલ આ તો કંઈ નથી આવજો આ તો એક સાથે તનતન તે બી ઝૂલાની ઉપર હવે તમે જ મને કહો કાંઈ તન જણા ઝૂલા પર પોતાનું બેલેન્સ કેમ રાખતા હશે અરે તારું મોનું બંધ કર અરે બચ્ચાઓ શું જોજ ફોટોગ્રાફ્સ જોજ કોના ફોટોગ્રાફ્સ છે લગનના નહીં નહીં લગનના નથી તો પછી લગન પછીના છે લગન પછીના એટલે હનીમૂનના હા પણ અમારા હનીમૂનના નથી હા મમ્મી તો પછી કોણના અમે તેમુલના ઓ ડબ્બો ભરીને ફોટોગ્રાફ્સ છે એટલે તેમુલના ફેમિલીના હશે ફોટોગ્રાફ્સ ને તમે બેસો હું કેમ બસ તમારા મમ્મીને કેવું ને કાંઈ મારું ફેમિલી નહીં હોઈ શકે એમાં ત્રીજો જણ તો નેપાલી છે સાલો મમ્મી મમ્મી હું તમને સમજાવવા મમ્મી એકચ્યુઅલી વાત એમ છે ને કે આપણો તેમુલ બોય સ્કાઉટ છે એટલે બોય સ્કાઉટની કેમ્પમાં એ જે બધી જાત જાતની કસરતો કરે છે ને આ તેના ફોટોસ છે ઓહ અરે વાહ તમે બોય સ્કાઉટમાં જાઓ ખરેખર તમારા જેવા માટીડાઓ હોય તો કોમનું નામ રોશન થઈ જાય તમારા મમ્મીના ભેજામાં ઉતારો કે આવા કામથી નામ રોશન નહીં થાય જે નામ થોડું બન્યું હોય તે ભેસકાભૂત થઈ જાય રિયલી એમ તેની ઘણું મોનું બંધ રાખ જોવની મિસ્ટર સ્ક્રુવાલા બોલો મારી છે ને પ્રેસમાં ઘણી ઓળખાણ છે હા તમારો જે બી ફેવરેટ ફોટો હોય ને તો મને કહી દેજો હું છપાવી દેવસ બોલો જાઉં તમને કયો ફોટો ગમે છે આય તન જનીસ કાપડ છે તે એમ મમ્મી શું કરે છે મમ્મી આ ફોટો પેપરમાં નહીં અપાય કાઈ નહીં અપાય મેં ના કહ્યું ને આ ફોટો પેપરમાં નહીં છપાવાય કાંઈ નહીં છપાવાય મશીન ગરમ થઈ જાય અરે બધે તું તારું મોનું બંધ કરી તું કાંઈ વચ્ચે તાવ તાવ કર્યા કરે રાખો તાઈ નહીં નહીં મમ્મી જો વાત એમ છે ને કે આ ફોટો જરા આઉટ ઓફ ફોકસ થઈ ગયેલો છે તો એને જરા ટચઅપ કરાવવો પડશે હા જો તેમુલ તું હમણાં છે તે એક કામ કર જો નીચે જા હા ને સ્ટુડિયોમાં જઈ ને આ ફોટો જરા ટચઅપ કરાવી લાવ ઓકે આપણી બેંકમાં સ્ટુડિયો નથી ને ડાર્ક રૂમ બી નથી ને કાંઈ નહીં તો હમણાં લંચ ટાઈમમાં ઘેરે જાય ને તો સ્ટુડિયોમાં જજે ને ફોટોને ટચઅપ કરાવી લાવજે ગુડ ગુડ આઈડિયા પણ એક્સક્યુઝ મી આજે હું લંચ ટાઈમમાં મારો ઘેર નથી જવાનો અરે તો જો જવાનો હોય તો જજે પણ તારે ફોટોને ટચઅપ કરાવી લાવજે કેમ કેમ પણ આજે નહીં જવાય ને કારણ કે આજે તો હું લંચ ટાઈમમાં બધી ગલગાજોની મીટિંગ એટેન્ડ કરવાનો છું હું ઓહો હો તો તો સત્તાનાનું સુન્નું અરે તમે ગર્લ્સ ગાઈડમાં જાઓ ને તે તો તમે આ ફોટા બતાવી દેજો કે બોય સ્કાઉટમાં તમે કેવી કેવી કસરતો કરો છો કે એમાંથી જો એકાની કસરત જો એ લોકોને ગમશે ને તો એ લોકો બી કરી નાખશે ને હા જો એ લોકોની કઈ બી ડિફિકલ્ટી હોય તો તેમુલ તું એ લોકોની મદદ કરજે કરશે ને કરશે ને કરશો ને સાચું કેવું તમને સોગંદ ખાઈને કે હું તમારે આવી સોગંદ ખાઉં રિયલી આજ સુધી મેં આવી કસરત કીધી નથી તો હું મદદ કેમ કરું એ લોકોને તમે એક ટાઈમ કહ્યું ને કે મદદ કરવાની એટલે મદદ કરવાની કરશે કે નહીં ઓકે બહુ પ્રેશર આપો તો પછી હું કરું આઈ ડોન્ટ માઇન્ડ રિયલી વેરી ગુડ યુ મસ્ટ નેવર લેટ અ લેડી ડાઉન 90% દે ડાઉન ઓન્લી ને એટલે તારું મોનું બંધ કર તારું મોનું બંધ કર કાઈ પણ તો બોલું કેમ પછી આઈ થિંક પ્રેશર પાછું આવ્યું મને પાછું ટોયલેટમાં જવું પડશે માય છે કે પ્રેશર કુકર રિયલી આ જાવની મિસ્ટર સ્ક્રુવાલા તમને જોઈએ તો ગર્લ્સ ગાઈડમાં ફોટો બતાવો નહીં જોઈએ તો ના બતાવો પણ મને બતાવવાનું ભૂલતા ના ગમશે તો હું બી એક કસરત કરી નાખીશ ઓ માય ગોડ જોશ તમારા મમ્મી જો આ ઉંમરે એવી કસરત કરવા જશે ને તો બડ્ડામાં ટચક્યું ભરી જશે એટ મી ટેલ યુ ધેટ હા ચાલ ચાલ તેમુલ તું એક કામ કર હા તું આ ફોટોઝ લઈ જા ને પોસ્ટ કરી આવ જા જા પણ આ આટલું મોટું પાર્સલ કેવા પોસ્ટ થંભલામાં ઘુસારું બસ હવે મને કઈ બી કકલાટ નથી સમજો તો મેં તને કહું ને પોસ્ટ કર એટલે પોસ્ટ કર હું શું કામ કરું મને કેવું મને શું લાગે વળગે પોસ્ટમેન પાસે આ પાર્સલ કોને લીધું એ તો મેં દીધેલું બરાબર છે
પોસ્ટમેને સાઈન કોની લીધી? તમે નવા ગયેલા તો તમને કેમ આપું ને? તેથી મેં ખાઈ કરી નાખી. એટલે પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં તો તારું જ નામ છે તેમોલ. હેપી હોમ વાળાને તો એમ જ લાગે છે કે તારો જ આ બધો માલ છે. બધો માલ તેમોલ સ્ક્રૂ વાળાનો જ છે. એટલે યુ આર લીગલી ઇન્વોલ્વડ. ઓ માય ગોડ, આઈ એમ લીગલી ઇન્વોલ્વડ હવે? જીમી દીકરા, જોની હું એમ વાત કરતી હતી કે અરે મિસ્ટર સ્ક્રૂ વાળા, તમે હજુ ગયા નહીં? હું જતો છું, તમે આવો તેની વાત જોતો છો. ઓકે ચાલો બાય. કોણ જાણે શું કામ કરતો હશે, જતો તો કરીને કરનો કૂટો ડાકીને. જીમી, કરનું હેન્ડલ ખેંચેલું ને બે મિનિટ પછી પાણી છૂટ્યું. શું છે ગધેરા, શું છે? મમ્મી જરા ઇનોસન્ટલી બોલ્યા કે કોળનું હેન્ડલ ખેંચેલું ને બે મિનિટ પછી પાણી છૂટ્યું. તમે તને એટલું હસવું શું આવે છે? બસ આપણી મૂઠાઈ પર હસું, મમ્મી પર નથી હસતો. એટલે આપણી આંખની સંભે છે તે છતાં આપણે જોઈ નથી શકતા. અરે શું બાથરૂમ, બાથરૂમ બોસ, બાથરૂમ. એક નંબરનો ગધેરો છે. અરે બાથરૂમમાં જવું હોય તો જઈ આવું ને, સાના આમતા આમતા બાથરૂમ 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 કેને અનાઉન્સ કરે? નથી જવું, મને નથી જવું. બાથરૂમની અંદર આ નાખવાના ફોટા, હેન્ડલ ખેંચવાનું, બે મિનિટમાં એવરીથિંગ ડાઉન ધ ડ્રેન. ચૂપ રે, આ એટલો મોટો ડબ્બો બાથરૂમમાં કેવી રીતે નખાય? અરે બોસ, જેટલું બોડી મોટું છે તેટલી અક્કલ બી મોટી રાખો ને. એમ શું કરો છો, વિચાર કરો, આખું નહીં નાખવાનું. જો હું તમને સમજાવું, એમાંથી છે ને તેમાંથી થોડા ફોટા લેવાના, પછી બોલાવજો, થોડા મૂંગાવજો, આ જો દેવાના, પછી આ એમ ફાડવાના, આ એમ ફાડવાના, અંદર નાખવાના, હેન્ડલ ખેંચવાનું, એવરીથિંગ ડાઉન ધ ડ્રેઇન. ઓકે, હિયર આઈ ગો. તમે લોકોને જે કરવું હોય તે કરો, મને તો કઈ સમજ નથી પડતું. જીમી, આઈ એમ વેરી સોરી. જીમી, આપણે 25,000 રૂપિયા બી ગુમાવ્યા ને આપણે તકલીફ બી ઉભી કીધી. આપણે? આપણે નહીં, તમે. હવે બેલેન્સ પૈસા માંગશે તે કોથી લાવવાના છો? એક ફોટો તો જઈને બરાબર વચમાં ચોટી ગયેલો છે, ફોટો ફ્રેમ માં મૂક્યો હોય તેવું લાગે છે. જો મને કઈ સમજવું નથી, મેં તને પહેલેથી જ કહેલું કે આ બધું કરવાની કઈ જરૂરત નથી. હવે કઈ બી કઈ તે ફોટો બહાર કર. જો કઈ નહીં થાય ને તો અંદર હટ નાખીને બહાર કર, પણ ફોટો બહાર કર. હટ નાખીને નહીં કરાય, બાથરૂમમાં પછી હું ભણું કેમ ખાઉં? અરે ગધેરા, ખુદાઈજી આપણને બધાને બે હટ આપેલા છે, એક હટ ખાવાનો ને બીજો હટ ધોવાનો. તો લેફ્ટ હટ અંદર નાખ ને ફોટો બહાર કર. વાત એમ છે કે હું લેફ્ટી જ છું ને, એટલે. તો પછી રાઈટ હટ અંદર નાખીને ફોટો બહાર કર, પણ તો ફોટો બહાર કર. પણ રાઈટ હેન્ડ હું મારા મમ્મીને ખવડાવું છું એટલે. મને નહીં માલમ, મને કઈ સમજવું નથી. તું ગમે તે કર, પણ તે પેલો ફોટો બહાર કર. કરવું જ પડશે, કરવું જ પડશે બોસ. મારા મનસે તમે બહુ નજદીકના છો. બસ તમે મારા જ છો હું એમ જ સમજુ છું. તમારું ઘેર બી મારું જ છે એમ જ સમજુ છું. તમારા મમ્મી બી મારા જ છે એમ જ સમજુ છું. તમારી બહેની બી મારી જ છે એમ જ સમજુ. સોરી. સાહેબ, તમને મેટ્રન જોઈએ છે? કાંઈ તમે સપ્લાય કરો મેટ્રનો. ગુજરાતી ચીજ છે, તમે તમારું ડાયપર સંભાલો, હું મારું ડાયપર સંભાળો. જોયા છે કે મિત્ર ની પછવાડે ગયેલા છે કે શોધવા? તમારા હસબન્ડ તમને મળ્યા કે નહીં? નહીં જી, કોણની વાતથી હું એમને જ શોધું છું. એ તું કોણ છે? અને માલમ છે ને કે આપણો પ્રિન્સિપલ છે કે આપણે હવાલદારોને હફતો નથી આપતા? અને તારો પ્રિન્સિપલ ગયો સ્કૂલમાં ગધેરા, સમજો ને, જે સ્કૂલમાં તું શીખી રહેલો છે ને એ સ્કૂલનો હું ઓલરેડી પ્રિન્સિપલ બની ચૂક્યો છું. હવાલદાર કોણ કે? આઈ એમ હેડ ઓફ ધ ક્રાઈમ બ્રાન્ચ, અન્ડરસ્ટેન્ડ? હેડ વિધાઉટ ટેલ, શટ અપ. ટુ ટેલ યુ વેરી ફ્રેન્કલી મિસિસ ડ્રાઈવર, હું જો તમારી જગા પર હતો ને તો ડોક્ટર ડ્રાઈવર ને સીધા ડોર કરી દેતે. હવે એફએનએફ ને સો એફએનએફ, યુ રીલી મીન ઇટ? એક્સક્યુઝ મી, એટલે ફોરગિવ એન્ડ ફોરગેટ, શું સમજ્યા તમે? Forgive and forget. What a letdown. બારે સોધી લે આઉટ અંકાશ. અરે ભાઈ, ટ્રસ્ટી સાહેબ છો? યસ. તમારું નામ મંચેજી માનેકજી ડાબુ? યસ, મારું આખું નામ મંચેજી માનેકજી ડાબુ. મને ઘણું લાંબુ નામ છે એટલે લોકો મને એમ એમ ડાબુ બોલાવે છે. કેમ કેમ?
અવાજ આવશે ને કે તમે 10 કલાક મને આપશો. તમારા ફાયદામાં છે એક ચીજ યાદ રાખો, હું ઇન્વેસ્ટિગેશન કરવા આવેલો છું, હેડ ઓફ ધ ક્રાઇમ બ્રાન્ચ. ઓકે, નાઉ ગેટ આઉટ, ગેટ યુ શટ અપ. દૂધપાવ જેવો બેઠેલો છે તારો બાપ. દૂધપાવ સલંગ. તમે કઈ કહેતા હતા મને? તમારું નામ શું કહ્યું તમે મને? અરે સાહેબ, આપણા નામો શું કહે છે? વોટ ઇઝ ધેર ઇન અ નેમ? અરે નામો નથી બોલ્યા, વોટ ઇઝ ધેર ઇન અ નેમ? વોટ ઇઝ ધેર ઇન અ નેમ શેક્સપિયર બોલેલો છે. હવે શેક્સપિયર બોલે કે નામો બોલે, વોટ ઇઝ ધેર ઇન અ નેમ? માલ દેવા છે તમારી બીચ. રિયલ હાય જે કા હે ચોલી કે પૂછે. તમે સાચી વાત જાણી જશો તો તમને જરાક બી નહીં ગમશે. સાચી વાત શું છે? બોલો ને મને. એક ટાઈમ તમે જાણી ગયા કે હું કેવા ડિપાર્ટમેન્ટમાં કામ કરું તો તમને ઓર બી નહીં ગમશે. કયા ડિપાર્ટમેન્ટમાં કામ કરો તમે? લેપ્રસી. અત્યારે જ પેશન્ટને એનિમા આપતી હતી. નામ શું છે તારું? મારું નામ છે કુલુ મનાલી. એટલે કે મારા મમ્માએ મને એમ કહ્યું કે એ લોકોને તો વિચાર થયો, પછી બધું થયું ને 9 મહિને હું આવ્યું. વન કુલુ ટુ કુલા. અચ્છા અચ્છા, તો કુલુબેન, વન કુલુબેન, મને એક ચીજ કહેશો કે તમારા હસબન્ડનું ખૂન કેવી રીતે થયેલું? સર, મારા હસબન્ડનું ખૂન નહીં થયેલું. નહીં થયેલું? બધા જગ જાહેર છે કે હસબન્ડનું ખૂન થયેલું. નહીં નહીં સર, મારા હસબન્ડનું ખૂન નહીં થયેલું. કેવી રીતે મરી ગયા? દૂધ પીતા પીતા. દૂધ પીતા પીતા એટલે? સર, યુ નો માય હસબન્ડ, હી વોઝ એડિક્ટેડ ટુ મિલ્ક. એડિક્ટેડ એટલે? સવારના જેવા ઉઠે તેમ માંગે દૂધ. ઓહો. બપોરના દૂધ, રાતના સુવાની પહેલા પણ દૂધ. દૂધ છેવટે ગુજરી બી ગયા તે દૂધ પીતા પીતા જ. પણ દૂધ પીતા પીતા કેમ માણસ ગુજરી જાય? ઇવન દૂધ પીતા ઉતા ને માથે ભેંસ કોલેપ્સ થઈ ગઈ. બહુ ખરાબ કહેવાય. અને એનીવે, મને એક જ ચીજ તમે કહેશો કે તમે બાલ્કની ઉપર પારપર શું કરતા હતા? વેલ સર, અહીંયા છે ને હું આ બેલ્કનીની પાર પર થોડા ડેકોરેશન્સ કરી રહેલી, યુ નો, બલ્બ્સ લગાડતી હતી, લાઇટ્સ લગાડતી હતી. અચ્છા અચ્છા, તમારી સાથે પેલો છોકરો શું કરતો હતો સાથે સાથે? સર, પેલો છોકરો છે ને બહુ નોટી છે, એ જઈને પેલા બલ્બને ટચ કરવાની ટ્રાય કરતો હતો. તો મને બીક લાગી કે એને શોક લાગશે, તો એને પકડવા ગઈ ને તેમાં બધી જપા જપી થઈ ગઈ. યુ સી, તમારે આટલા બધા ભાવ છે તમે મોજા કેમ નથી પહેરતા? સાલો પરવર્ટ, ડુ નોટ ટચ મી, હા, દૂર રે મોરેથી. તારે પછી વાત કે ટચ મી કરવું ને પૂછી ને કરવાનું. એક્ઝેક્ટલી. તારે પછી હવે ના પૂછતા પહેલે મને એક ચીજ કે છે, તારી નાઇટ ડ્યુટી કરે છે? સર, હું એરા ઘેરા માણસોને કેટી નથી મારી નાઇટ ડ્યુટી કરે છે. હું ઘેરો ઘેરો નથી, આ પોલીસ ઓફિસર. ઓકે, તો મને બોલો તમને કોણે ફાવશે? નહીં અટલી જગ્યા તમે જ્યારે ફાવે ત્યારે મને કહેજે. I'll be ready over here, okay? Right, right, right. I'm ready. Huh? I'm open for everything. Oh my God. આ વ્યક્તિ માનસિંહ પરમાર, મને લાગે છે કે કોઈ એને જાણી જોઈને અહીંયા મોકલાવી હોય. કોને મોકલાવી હોય? એક એવી વ્યક્તિ કે જે તમારા અને રેશ્માના સંબંધ વિશે જાણતી હોય. હવે મને કહેશો મિસ કોઠારી કે રેશમા તમારા ઘરેથી પાછી બહાર ગઈ તો ક્યાં ગઈ હશે? મને શું ખબર ક્યાં ગઈ હશે. સિમ્પલ ફાધર, સિમ્પલ, પોતાની ગાડી આગળ ગઈ વળી, બીજું શું વળી. એનીવે, માય સેકન્ડ ક્વેશ્ચન, તમે જવાબ આપો. આને તો પોટિયા લેવાય છે કે જવાબ આપી શકે. કઈ નહીં ફાધર, નહીં સમજ પડશે તમને. વાત એમ છે ને કે હવે મને કહેશો કે સામાન્ય રીતે એક સ્ત્રી પોતાની ગાડી આગળ જઈને શું કરે? સિમ્પલ, પોતાની પર્સ ખોલીને એમાંથી ગાડીની ચાવી શોધે. વેરી ગુડ. એ કરતાને કેટલો સમય લાગે? હવે તો એની પર્સમાં શું ભર્યું છે ને એના પર આધાર રાખે. ધેટ્સ અ પોઈન્ટ, ધેટ્સ અ પોઈન્ટ. આજકાલ સ્ત્રીઓની પર્સમાં શું શું ચીજો હોય તમને માલમ છે? શું હોય? પાવડર, પફ, લિપસ્ટિક, બેટન, ટાયા ચાવી હોય. કોણ જાણે લોકો શું લોક કરીને આવે સમજાતું નથી. બેટન જેમ તો પર્સમાંથી કે સુયા નીકળ્યા પછી મને લાગુ કે બાદમાં ખોસવાના હશે.
આજકાલ તો સ્ત્રીઓની પર્સમાંથી એવી એવી ચીજો નીકળે છે કે મને બોલતા બી શરમ લાગે છે. લેડીઝ પર્સ તો બહુ જોઈ લાગે છે આ ઉંમરે. સાહેબ મારો ધંધો જેવો છે ને શું? શેનો? હું પોલીસ ઓફિસર છું ને, મારી પાસે કમ્પ્લેન કરવા જો બધા આવે ને, 10 માણસ આવતા હોય તો મારી 8 માણસો લેડીઝ હોય. અત્યારે થોડા દિવસનો દાખલો આપું. ગયે અઠવાડિયે એક લેડી મારી પોલીસ સ્ટેશનમાં ધસી આવીને કહે, ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર, કોઈ મારી પર્સ લઈને ચાલી ગયો. મેં કહું મેં નથી લીધી. કોને લીધી? તે કે હું તમને ટેસ્ટ છોડવા કહું. મેં કહું તું બરાબર બરાબર ચોખવટ કરો, બેસીને મને સમજાવો. પછી કે ઇન્સ્પેક્ટર વાત એમ છે કે હું બરાબર પેલા ગોવાલિયા ટેન્કના બસ સ્ટોપ પર ઊભી રહેલી હતી. કેટલા વાગેલા? કે 12 વાગે. 12 વાગે ગોવાલિયા ટેન્કના બસ સ્ટોપ પર તમે ઊભા રહેલા હતા. એક માણસ નક્કો ગયો આવે ને, મારી પર્સ લઈ ગયો. મેં કહું એમ નહીં, પહેલાં મને બતાવો કે પર્સ કાં હતી. તમારા હાથમાં એમ લટકતી હતી કે એમ ખભા પર ઓઢવેલી હતી. બોલો બોલો કાં હતી? પછી બાઈ શરમાઈ ગઈ, શરમાઈ ગઈ. મેં કહું બોલો કાં હતી? તે કે ઇન્સ્પેક્ટર સાચું કહું, નોર્મલી લેડીઝો રાખે. મેં કહું અહીંયા પર્સ હતી ને, પેલો ચોરી ગયો ને, તમે કઈ બોલ્યા નહીં? એનો જવાબ આપો મને કે ભાઈ નફટ ભાઈએ મને શું કેવું માલમ છે? ઇન્સ્પેક્ટર મને શું માલમ કે પેલા ઇડિયટનો ઈરાદો ચોરી કરવાનો હતો? બોલો બોલો બોલો. આ તો કંઈ નથી, હજુ આગળ વાત સમજો. બીજે દિવસે ચોરને પકડવા એ જ બસ સ્ટોપ પર ગોવાલિયા ટેન્કના હું આવીને બપોરે 12 વાગે આવીને ઉભો રહ્યો. એક નહીં બબ્બે પર્સ અહીંયા ઘુસાઈને ઉભો રહ્યો. બહારથી બે ઉભો રહ્યો, ડખો ગયો, એક જણ ફરક્યો નહીં હટ નાખવાને ખાતર. વિચાર કરો, મારા ફિલિંગ્સનો વિચાર કરો. મને દુઃખ નહીં થાય કે પેલી મારી પાસે એક પર્સ હતી તો લઈ આવ્યું, મારી પાસે બબ્બે હતી તો બી કોઈ લેવા નહીં આવ્યું. લીલાવતી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેવા આવેલા, પણ ટ્રીટમેન્ટ અધૂરી છોડીને તો ભાગી ગયા. હા, મેં એમને એક વખત અહીંયા જોયા હતા એટલે એમને આ રિપોર્ટની ફાઇલ આપવા આવ્યો છું. તમે આપી દેશો? હા હા, થેન્ક યુ. પેસ્તનજી હોસ્પિટલમાંથી ભાગીને આવે છે, કોઈને કઈ કહેતા પણ નથી, ખેર નથી એમની. પેસ્તનજી, ઓ પેસ્તનજી, બહાર આવો જલ્દી. અરે પેસ્તનજી, તો સવારથી કોઈને કયા મૂક્યા વગર ક્યાંક બહાર ગયા છે? કોઈને કયા મૂક્યા વગર ગયા છે? હા શાસ્ત્રીજી, ચંદ્રકાંતભાઈ બહાર આવો, રિહર્સલ વહેલા શરૂ કરવાના છે. શું કરો છો? હવે ના ના પડતા, આટલું રાખો. ભાઈ રિહર્સલ ને મૂકો તડકે. મેં તમને એટલા માટે બહાર બોલાવ્યા કે પેસ્તનજી હોસ્પિટલમાંથી ભાગીને આવે છે એવી ખબર પડી. તમને એમણે કઈ કહ્યું છે, વાત કરી છે? કાનજીભાઈ, તમે તપાસ કરો, એ હોસ્પિટલમાંથી નહીં પાગલખાનામાંથી ભાગીને આવે. દાદી, ના ના, જે રીતનું વર્તન કરતા તે મને વેર છે. એવું નહીં બોલવાનું. લીલાવતી હોસ્પિટલ? જી, હું કાનજીભાઈ બોલું છું. મારે ડોક્ટર પીઆર પરીખનું કામ છે, મળી શકશે? જગ્યા પર નથી. હા તો આવે તો જરાક અર્જન્ટ મેસેજ આપજો ને કે આવે કે તરત મને ફોન કરે કાનજીભાઈ ને. હાજી હા, મારો નંબર લખી લો, 2628-1688. ટેક્સી વાળો તમને ટેક્સી માં બેસાડે, અહીંયા લઈ પણ આવે, પાછો પોતાના અડધા પૈસા પોતે આપે. કોને કહ્યું કે લઈ આવો? બોલો, મેં કહ્યું એને તારે પાનનું ખાઈને વાયુ સંભો ઉભો કે આ જાવ તો આવીને બેસી ગયો. પછી બલબન ચક્કી મેરા, મારી ભૂલ થઈ, મારી ભૂલ થઈ ગઈ, બસ મારી ભૂલ થઈ ગઈ. હવે મને એમ કહો કે તમે હોસ્પિટલમાંથી ભાગીને આવ્યા છો? હોસ્પિટલમાંથી ભાગીને? કોણે કીધું? કોણે કહું છું, લીલાવતી હોસ્પિટલનો વોર્ડ બોય આવેલો. આ તમારો રિપોર્ટ આપતો ગયો છે. વોર્ડ બોય આવેલો? હા. ઓ માય ગોડ, મારો જ છે કે રિપોર્ટ? જોઈ લો. ઓ ધેટ્સ રાઈટ, માય રિપોર્ટ. હે, શું બીમારી શેની હતી? મને એપેન્ડિક્સ. હોસ્પિટલ ગયો નથી, મને હોસ્પિટલમાં લઈ ગયા. પછી છતાં ઓપરેશન થિયેટરમાં લઈ જવા મને કઈ ટ્રોલી પર સુવડાવ્યો, એટલી મહેનત પડી એ લોકોને. પછી ઓપરેશન થિયેટરમાં લઈ ગયા, એટલી કકરથી ઠંડી, એટલી કકરથી ઠંડી, રિયલી આમ ત્યાંથી ગયો કે હું તો થીજી ગયો. દિલ પર એક બી કપડો નહીં, સફેદ ચાદર ખરી ઓઢાડેલી.
ઓ માય ગોડ, પછી ઉપરથી લાઈટ મારી, એટલે વધારે રડરડ થઈ ગયો. તમે વિચાર કરો કે આપણે સુટેલો હોઈએ ને, કોઈ ઉપરથી લાઈટ મારી શકે? બોલો તમે મને કહો. પછી હું એમ ફરીને જાઉં, એમ ફરીને જાઉં, એમ ફરીને જાઉં, તો અહીંયા નર્સ દેખાય, અહીંયા ડાક્ટરો દેખાય, અહીંયા નર્સ દેખાય, ડાક્ટરો દેખાય. નાખો ત્યાં બધા મોઢા પર પાટા બાંધેલા, પણ બારો ત્યાં જેવા લગતા હતા. પછી ખરા મારા પોટિયા કરે લેવાયા, ત્યારે મેં પછી નર્સનો અવાજ સાંભળ્યો મારા કાનમાં બરાબર આવ્યા કરે, હે કયા કરે, તમે ફિકર ના કરો, નચિંત થયો, નર્વસ ના થતા, ઓપરેશન નજીવું છે, ચટને પટપટી જશે, નજીવું ઓપરેશન છે, ચટને પટપટી જશે, નર્વસ ના થાવ, નચિંત રહો. ઓહો પેસ્તનજી, એપેન્ડિક્સ નું નજીવું ઓપરેશન જ કહેવાય, એમાં કઈ આમ નર્વસ થઈને ભાગી ન અવાય? એ તો હું બી જાણું છું કે નચિંત નર્વસ નહીં થવું જોઈએ, પણ આ શબ્દો પેલી નર્સ મને નહીં કહેતી હતી, પેલા ઓપરેશન કરવા ડાક્ટર ને કહેતી હતી. બોલો બોલો, પછી હાલ બોલાના પોટિયા લેવાય કે નહીં તમે મને કહો? તમે જરા કોક દિવસ હોસ્પિટલ બંધ કરાવી દેશો. કરે પડી વાત છોડો, હવે માથા પર બહુ ટેન્શન થઈ ગયું છે. એક આ ટેક્સી વાળા ફેરવ્યું ટાળ ટાળ, કાનજીભાઈ બોલું છું. જી હું ડોક્ટર પારેખ, તમે મને ફોન કર્યો હતો? હા ડોક્ટર, તમને ફોન કરેલો, પણ અમારા પેશન્ટની માટે કરેલો. આઈ એમ સોરી ડોક્ટર, તમને ડિસ્ટર્બ કર્યા, કારણ કે અમને બધાને ખબર પડી ગઈ છે કે પેશન્ટજીને પણ એપેન્ડિક્સના ઓપરેશનમાં કેવા લોચા થયેલા અને હોસ્પિટલમાંથી ભાગી આવેલા. શું એમને એપેન્ડિક્સ નથી, એમને કેન્સર છે, લંગ કેન્સર, અને તેઓ લાસ્ટ સ્ટેજ પર છે. તેમની પાસે માત્ર ગણતરીના દિવસો છે, એટલે તમે એમને આગળ ટ્રીટમેન્ટ કરવા માટે ખૂબ સમજાવ્યો, પણ મારી વાત માન્યા નહીં. અને એક દિવસ અચાનક હોસ્પિટલમાંથી ગાયબ થઈ ગયા, બધા જ વોર્ડ બોય શૂટ કરે અને બસ કરો. આઈ સેડ બસ કરો. અરે બસ ક્યાં કરીએ, ટ્રેન કરીએ, ફાસ્ટ જવા છે આપણે વધારે. તમને શેની બીમારી છે પેસ્ટનજી? એક ટાઈમ તો કહું કે એપેન્ડિક્સ છે, વળી પાછો અંગ્રેજીમાં બોલો. જુટ્ટુ બોલો છો તમે, જુટ્ટુ બોલો છો. આ માણસ જુટ્ટુ બોલી રહ્યો છે, છેતરી રહ્યો છે આપણને બધાને. તમને ખબર છે ને, લંગ કેન્સર છે, લાસ્ટ સ્ટેજ નું કેન્સર. સર પેસ્ટનજી, એની પાસે માત્ર ગણ કમ. તમે જુટ્ટુ બોલ્યા, બધા તમારા ફ્રેન્ડ્સ છે ને પેસ્ટનજી, અમારી પાસે આ વાત શું કામ છુપાવી? વાય છુપાવવા સિવાય કે બીજો રસ્તો હતો નહીં. There was no other way out. આ કેન્સર નામનો દર્દ મેં મારા દિલમાંથી બહુ મુશ્કેલીથી દૂર કર્યો હતો, અને જો મેં તમે લોકોને બધાને જણાવ્યું હોત કે મને કેન્સર છે, તો મને તમારા લોકોની આંખોમાં મારું મોત દેખાયું હતું. હું મોતને માત દેવા માંગતો હતો, જિંદગી જીતી જવા માંગતો હતો, અને જિંદગી કરે જીતી લેવાય છે જ્યારે આપણે હસતે મળે મોટે ભેટીએ ત્યારે. એટલે એટલે ગાંધીભાઈ, હું હોસ્પિટલમાંથી નસી આવ્યો કાંઈ, કારણ કે મને હોસ્પિટલના સોગિયા પલંગમાં મરવું નહોતું. આઈ ડીડ નોટ વિશ ટુ ડાય ધેર, સાચું કહું છું. અને હું તમારા હેન્ડસમ હાઉસમાં આવ્યો, જ્યાં માત્ર મને તમારા કંપની જોઈતી હતી, સહાનુભૂતિ નહીં જોઈતી હતી. આઈ ડીડ નોટ વિશ ટુ હેવ યોર સિમ્પથીઝ. આઈ મસ્ટ સે કે મને તમ લોકોની કંપની બહુ સરસ રીતે મળી ગઈ, અને એક ચીજ હું તમારા લોકો પાસે જરૂર શીખ્યો, તે કે બુદ્ધાપો માત્ર શારીરિક નથી હોતો, વધારે પડતો માનસિક હોય છે. જેમ જેમ દિવસ જતા જાય છે, તેમ માણસ બુદ્ધો ને બુદ્ધ થતો જાય છે. નહીં, એને એમ લાગવું જોઈએ કે દિવસે દિવસે વધારે યુવાન થતો જાય છે, વધારે યુવાન થતો જાય છે. મિનિટે મિનિટે મરવા કરતા છેવટ સુધી જીવી લેવું એ વધારે મહત્વનું છે. એક ચીજ જરૂર યાદ રાખજો, હું કેમ છું, પ્લીઝ રિમેમ્બર માય વર્ડ્સ, અન્ડરલાઈન ધ સ્ટેટમેન્ટ. મસ્તી વિના જિંદગી હસતી નથી, મસ્તી વિના જિંદગી હસતી નથી, જે રડે છે તેની દુનિયા વસતી નથી.